નમસ્કાર મિત્રો, હું બકુલ પટેલ આપ સર્વેની યુટ્યુબ ચેનલ ભેંસ કી પાઠશાળામાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઘણા બધા સ્ટુડન્ટ્સની મને ડિમાન્ડ આવતી હતી કે સાહેબ યુટ્યુબ ઉપર લેક્ચર ચાલુ રાખો. એકચ્યુઅલી સમયની વ્યસ્તતાના કારણે યુટ્યુબ ઉપર નવા લેક્ચરો ઘણા સમયથી રેગ્યુલરલી અપલોડ કરી શકાયા નથી, તો એના ભાગરૂપે અમે કંઈક એવું આપની સમક્ષ લઈને આવી રહ્યા છીએ કે તમને જલસો પડી જશે. મિત્રો, આપણે આપણી એપ્લિકેશન ઉપર બેઝિક ગણિતના જે લેક્ચરો અલગ અલગ બેચમાં લીધેલા છે, એવા જેને કહેવાય ને એક મહાકાવ્ય સ્વરૂપ આવા અમુક લેક્ચરોની એક સિરીઝ આપણે યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવા જઈ રહ્યા છીએ. યાદ રહે મિત્રો, આ માત્ર ને માત્ર બેઝિક લેક્ચરના બેઝિક ગણિતના અમુક લેક્ચરની જ સિરીઝ હશે, આખું ગણિત આમાં નહીં આવે. તો આવા અમુક લેક્ચરો કે જે એકદમ બેઝિક અને તરત આવડી જાય, ખાસ કરીને જે લોકો ગણિત ગમતું નથી એને ગણિત ગમતું થઈ શકે એવા એક વિનમ્ર પ્રયાસના ભાગરૂપે આપણે ગણિત માટેની આ શિશુ ગણિત લેક્ચર સિરીઝ શરૂ કરી રહ્યા છીએ. અત્યાર સુધી મિત્રો, તમે અમારા બધા જ વિડીયોને ખૂબ જોરદાર રીતે આવકાર્યા છે, એવી જ રીતે હું માનું છું કે આ સિરીઝ પણ તમને ખૂબ ગમશે અને અત્યાર સુધી જે સફળતાઓ મળેલી છે એના કરતા પણ અનેક ગણી સફળતાઓ તમે આ શિશુ ગણિત સિરીઝમાં અમારા વિડીયોને આપશો. મિત્રો, ચેનલ ઉપર નવા હોવ તો આ લેક્ચર પૂરો થાય પછી તમને મારો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને નોટિફિકેશન બેલ પણ ઓન રાખવું, જેથી કરી જ્યારે જ્યારે અમે વિડીયો મૂકીએ ત્યારે તમને તરત નોટિફિકેશન મળે અને અમારા બધા જ વિડીયોને તમે ફટાફટ જોઈ શકો. તો મિત્રો, ચલો શરૂ કરીએ એપ્લિકેશન ઉપર લીધેલો જૂનો વિડીયોનું લાઈવ સ્ટ્રીમિંગ. ગઈકાલે આપણે આખો દિવસ વર્ગમૂળ અને ઘનમૂળ શોધેલા, એના આગલા દિવસે આપણે વર્ગ કરતા શીખેલા. જો બાળકો, આ બધી જ બેઝિક વસ્તુઓ છે. તો હવે હજી એક આજે અને કાલે મોસ્ટ પ્રોબેબલી બધું બેઝિક આપણું પતી જશે. ટૂંકમાં નેક્સ્ટ વીક ઓનવર્ડ્સ આપણે બધું ચાલુ થઈ જશે કાયદેસરનું. હું તમને PDF રવિવાર સુધીમાં આપી દઈશ અને ચાલુ કરી દઈશું કામકાજ. આપણે જેમ જેમ ચેપ્ટરો આવતા જશે એમ એમ હું PDF તમને આપતો જઈશ. તો કાલે ઘનમૂળમાં મજા આવી. ચલો, તો કાંઈ વાંધો નહીં. ઘનમૂળ જેવી રીતે અલગ અલગ રીતે પૂછી શકાય એ બધી બેઝિક ચર્ચાઓ મેં તમારી જોડે બધા જ સબ્જેક્ટમાં કરેલી છે. હજી એના પ્રશ્નો કરશું ત્યારે કંઈક થોડું ઘણું રહી ગયું હશે, એ નવું નવું આવશે. પ્રશ્નો કરી લઈશું ત્યાં સુધી બધું પતી જશે. સીધા મેં પ્રશ્નો ચાલુ કરીને જો તમને ભણાવવાનું ચાલુ કર્યું હોત ને તો તમારા ઉપર આક્રમણ થતું હોય ને, વિદેશી તાકાતોનું આક્રમણ થતું હોય ને એવું તમને લાગત. એટલે મેં પહેલા તમારા મનમાં મોટા ભાગના સંશયો દૂર કરી દીધા અને હવે બાકી રહેલી વસ્તુઓ ઉપર આપણે આગળ વધશું. તો કાંઈ વાંધો નહીં. આજે મારે લેવાનું છે ઘાત અને ઘાતાંક. શું લેવાનું છે બાળકો? ઘાત અને ઘાતાંક. ઘાત અને ઘાતાંક. ચલો, તો ચાલુ કરી દઈએ છીએ ઘાતાંક. રેકોર્ડિંગ ચાલુ જ છે ને? હા, બધું જ ચાલુ છે. ચલો, તો ઘાત અને ઘાતાંક ચાલુ કરી દઈએ. આના પણ અવારનવાર દાખલાઓ પૂછાતા હોય છે. હેટલેટમાં ખબર છે સાદા રૂપના આના 2 કે 3 ક્વેશ્ચન્સ હતા. તો આ પણ વસ્તુ વ્યવસ્થિત રીતે શીખવી જરૂરી છે. હજી સુધી તમે 1 ઘાત 2 ઘાત અને 3 ઘાત સુધીનું શીખેલા છો. હવે ગમે એટલી ઘાત હોય કેવી રીતે એના નીતિ નિયમો કામ કરે છે એને સમજી લઈએ. ચલો, સૌથી પહેલા આવી રીતે લખેલું હોય 5 × 5 × 5, તો કોઈ એક આની શોધ કોણે કરી એની વાત કરું છું. ઘાત ઘાતાંકની શોધ કોણે કરી? 5 × 5 × 5 એવું લખેલું હતું. એટલે કોઈ એક આળસુ માણસ હતો, એને એમ થયું કે આવું 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 આટલું બધું શું કામ લખવું છે. એટલે એને શું લખ્યું? 5, અને માથે તગડો કર નાખ્યો. 5, ટૂંકમાં 5 નો ગુણાકાર 3 વાર. ખબર પડી? 5 નો ગુણાકાર 3 વાર. આવી રીતે હોય, માની લો કે 11 × 11 × 11 × 11 કેટલી વાર છે? 4 વાર. તો આને શોર્ટમાં લખવું હોય તો 11 ની માથે 4. આને પાયો કહેવાય. શું કહેવાય? પાયો. અને આને શું કહેવાય બાળકો? ઘાત. ખબર પડી ગઈ? માથે હોય ઘાત, હોય નીચે હોય પાયો હોય, તો 11 ની 4 ઘાત. ટૂંકમાં આટલું બધું લાંબુ આ તો ઠીક છે, પણ હજી માનો કે 11 11 11 11 11 એમ ગુણાકાર 10 વાર હોત તો તમે લખવામાં બેવડા વળી જાય. તો એને ટૂંકમાં પતાવવા માટે થઈ અને સીધે સીધું શું લખી નાખવાનું? આમ. એટલે ઇન્ટરનેશનલ આ નિયમ બની ગયો આખી દુનિયામાં, કે બધા આ જ રીતે સમજે છે. ખાલી આપણે ગુજરાતમાં જ આમ સમજીએ એમ નથી, આખી દુનિયામાં. બાંગ્લાદેશમાં જાઓ, પાકિસ્તાનમાં જાઓ, તો ત્યાં પણ એ લોકો આનો મતલબ આ જ કાઢશે. 11 ની માથે 10 લખેલા હોય એટલે 11 × 11 × 11 એવું 10 વાર થાય.
ખબર પડી? તો આ શોર્ટમાં લખવા માટે આ ટેકનિકનો યુઝ થાય છે, ટૂંકમાં લખવા માટે. હવે ઉલટું હું તમને આપું, માની લો કે આવી રીતે આપું 10 અને માથે 4, તો આનો મતલબ શું થાય? તો કે આનો મતલબ એવો થાય 10 × 10 × 10 એવું કેટલી વાર? 4 વાર. પેલા તો મતલબો સમજવા પડશે. માની લો કે આવી રીતે લખેલું છે 3 અને એની ઉપર 5, આનો મતલબ શું થાય? તો કે 3 × 3 × 3 એમ 5 વાર. ક્યાંય પણ કઈ ડાઉટ હોય તો બાળકો પૂછતા જજો, આપણે ફાઉન્ડેશન એકદમ પરફેક્ટ થશે. તો 3 × 5 એટલે 3 × 3 × 3 × 3 એમ થાય. ખબર પડી ગઈ કે નહીં? તો આ થઈ ગયું. હવે ખાલી તગડો લખેલો હોય તો એનો મતલબ શું થાય? 3 જ થાય. તો 3 કેટલી વાર? 1 વાર. ખાલી તગડો લખેલો હોય તો એનો મતલબ શું થાય? 3 કેટલી વાર? 1 વાર. તો અહીંયા ટૂંકમાં ખાલી તગડો લખેલો હોય તો શું થાય? 3 એક વાર. તો માથે એકડો લખી શકાય. ખબર પડી? ટૂંકમાં કહેવાનો મતલબ શું? કોઈ પણ સંખ્યા માની લો કે આમ 16 લખેલા છે તો 16 ની ઉપર 1 તો હોય જ, એને કહેવાય 16 ની 1 ઘાત. સમજાણું? ટૂંકમાં દુનિયાની કોઈ પણ સંખ્યા હોય એના ઉપર 1 ઘાત તો હોય જ. આવી રીતે લખેલું હોય 278, સમજી લો. તો 278 હોય તો આનો મતલબ 278 ની 1 ઘાત તો હોય જ. મેં અગાઉ કોઈને કોઈ લેક્ચરમાં આ વસ્તુનો ઉલ્લેખ કરેલો છે કે કોઈ પણ સંખ્યા લખેલી હોય, આવી રીતે માની લો કે 36 લખેલા હોય તો 36 ના ઘણા બધા મતલબો થાય. 10 ની -9 એટલે એ હજી, હવે ધીરે ધીરે બેટા, ધીરે ધીરે, અથરા નહીં થાવ, મને મારું કમ્પ્લીટ કરવા દો. કાંઈ પણ રહી જતું હશે તો મને પૂછજો પછી. હો, માની લો કે 36 લખેલા છે તો 36 ના ઘણા બધા મતલબ થાય. મેં તમને આ વસ્તુ શીખવાડેલી, 36 × 1 થાય, 1 × 36 થાય, 36 + 0 થાય. ધારો કે ગુણાકારમાં વાત હાલતી હોય ને તો આવી રીતે લખાય. 36 નહીં, આપણે આંકડો, સોરી, 36 જ રાખીએ. તો 36 × 1, 1 × 36, જો ગુણાકારમાં વાત હાલતી હોય તો. જો ભાગાકારમાં વાત હાલતી હોય તો 36 / 1 થાય, ભાગાકારમાં વાત હોય તો. ગુણાકારમાં વાત હોય તો આ બંને મતલબ થાય, ભાગાકારમાં હોય તો આ થાય. અપૂર્ણાંકમાં વાત હોય તો પણ 36 / 1 જ થાય. જો ટકામાં વાત હોય, તો ટકામાં વાત આવે ત્યારે 100 થી ગુણાકાર કરીને ટકાની નિશાની લગાવી દેવાની, તો આવી રીતે મતલબ થાય. સમજો છો? જો ઘાતમાં વાત હોય તો 36 ની માથે 1 ઘાત આવે. ટૂંકમાં તમારે વાતો શેમાં શેમાં આવશે? કાં તો વાત ગુણાકારમાં આવશે, કાં તો વાત ભાગાકારમાં આવશે, કાં તો વાત અપૂર્ણાંકમાં આવશે, કાં તો વાત ટકામાં આવશે, અને કાં તો વાત ઘાતમાં આવશે. આ બધી રીતે તમને ખબર પડી ગઈ. ખાલી આવી રીતે એક્સ લખેલો હોય ને, ખાલી આવી રીતે, તો આના મતલબ શું થાય? 1x થાય. અને 1x બરાબર 1 × x થાય. પછી તો કે x / 1 એ થાય, અને x ની 1 ઘાત એ થાય. એક્સ ના આ બધા અલગ અલગ મતલબો છે. વાત થઈ છે, છતાં હું બીજી વાર એટલા માટે વાત કરું છું કે મોટા ભાગના બાળકોને સમસ્યાઓ અહીંયા જ હોય છે કે આના અલગ અલગ કેટલા મતલબો થાય. ઘણી વાર આવી રીતે લખ્યું હોય x + 3x આવી રીતે લખ્યું હોય તો છોકરાઓ ધંધે લાગે છે. આનો મતલબ થાય 4x. તો ગણતરી કરવામાં ધંધે લાગે, કેમ કે ખબર નથી હોતું, જેનો પાયો નબળો છે એની વાત કરું છું. તો અહીંયા સરવાળો કરવાનો છે તો 1x સીધી એની વેલ્યુ થઈ ગઈ. અહીંયા તગડો છે તો અહીંયા કંઈક હોય. ખબર પડી? આવી રીતે ઘણી વાર લખેલું હોય કે 25x + ખાલી x. માની લો કે આવી રીતે લખ્યું છે તો તમને આમાં સમસ્યા થાય. 25x + ખાલી x, તો આની કિંમત શું થાય? મોટા ભાગના અહીંયા સમસ્યા છે. મોટા ભાગના હું તમારી યાર તમારા મોઢા જોયા વિના કહી શકું છું. તો આનો મતલબ શું થાય? તો કે અહીંયા વાત શેમાં ચાલે છે બાળકો? અહીંયા વાત ચાલે છે ટકામાં. તો એક્સ નો મતલબ શું થાય? અહીંયા મેં લખ્યો નથી, સોરી. હું એક્સ નો મતલબ થાય 100% x. તો આ ખાલી એક્સ છે એને લખી નાખો 100% x લખી શકાય. હવે 25% x અને 100% x બે નો સરવાળો કેટલો થાય? 125% x. તો આવી રીતે મતલબો બધા નીકળે છે. ઘણી વાર આવી રીતે બરાબર. તો આટલી વસ્તુ બેઝિક થઈ કે ક્યાં ક્યાં આના શું શું મતલબો થાય એની મેં આ ચર્ચાઓ તમને કરી. હવે થોડાક આપણે આગળ જઈએ. મારે તમને આજે ઘાત અને ઘાતાંકના જે નિયમો શીખવાડવાના છે બધી વસ્તુઓ શીખીએ છીએ આપણે. હવે સૌથી પહેલા માની લો કે આવી રીતે છે 3 × 3. ના, પહેલી વસ્તુ
માની લો કે 3^2 ગુણ્યા 3^4 શું થાય? પેલા આપણે આ શીખી લઈએ. તો 3^2 એટલે શું થાય? તો કે 3 × 3 આવું થાય. પછી શું છે વચ્ચે નિશાની ગુણાકારની, પછી બીજો કૌંસ લઈએ આપણે આમ લખીએ 3^4 એટલે 3 × 4 3 × 4 સાથે નહીં, 3 × 4 જો આ 4 થઈ ગયો. હવે આ બધો આને હરખી રીતે લખીએ તો 3, જો હું થોડી ભલે પીડા આવે મને પણ કરું છું હરખી રીતે, તમારે થોડીક ધીરજ રાખવાની છે. આ થઈ ગયું. હવે આ ગણો જોઈને તગડો કેટલી વાર છે, 1, 2, 3, 4, 5, 6 તો શોર્ટમાં લખવું હોય તો 3^6 આમ લખાય કે નહીં? આમ લખાય કે નહીં? તો આનો મતલબ શું થયો? તો કે આને શું કહેવાય છોકરાઓ, પાયો. પાયો સરખો હોય અને વચ્ચે ગુણાકાર હોય, પાયો સરખો હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય તો સીધે સીધો ઘાત છે આ 2 અને 4 એનો સરવાળો થાય. શું થાય? સરવાળો. તો જો અહીંયા લખવું હોય તો લખાય, પાયો સરખો અને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો કરવો. ખબર પડી? અમે સાબિત કરીને બતાવ્યું, બરાબર છે? હવે જો આવી રીતે હોય 3^2 + 3^4 તો અહીંયા વચ્ચે નિશાની ગુણાકાર ની આવે, સરવાળા ની આવે. ગુણાકાર એટલે વખત આવી રીતે લખ્યું હોય 3 × 3 તો એમ કહેવાય, અને 3 × 3 તો આમ શું કહેવાય, 3 × 3 હજી આમ લખ્યું હોય તો 3 × 4 3 × 4 એવું થાય. સમજાણું? તો વચ્ચે સરવાળો હોય તો ઘાતનો સરવાળો ના થાય. અહીંયા લખું, જો વચ્ચે સરવાળો કે બાદબાકી હોય તો ઘાતનો સરવાળો બાદબાકી ન થાય. આખું ગણવું પડે. શું કરવું પડે? આખું ગણવું પડે એટલે મજૂરી થાય. ભાઈ સમજાય? જો આપણે એક્ઝામ્પલ લઈએ, માની લો કે હું એમ લખું 11 છે એની 7 ગુણ્યા, તો આનો જવાબ શું આવે? સૌથી પહેલા પાયો સરખો છે બંનેમાં, આ એક સંખ્યા થઈ, આ બીજી સંખ્યા થઈ, બંને સંખ્યાનો પાયો સરખો છે, હા સરખો છે, વચ્ચે ગુણાકારની નિશાની છે, હા છે, તો શું કરવાનું? ઘાતનો સરવાળો કરવાનો. છોકરાઓ સમજો, જો તો અહીંયા શું લખવાનું, 11, માથે શું લખવાનું, 7 + 2 તો જવાબ શું આવે, 11^9 ભાઈ, બરાબર છે? તો શું આવે, 11^9 આપણે બીજું એક્ઝામ્પલ લખીએ, ચલો આ તમારે કરવાનું છે, 4^3 × 4^2 × 4^5 બરાબર 4^ આવે. ચલો આનો જવાબ ફટાફટ મોઢે આપો જોઈએ તમે, એટલે મને ખબર પડે તમે જાગો છો. તોય મહેન્દ્રસિંહ ભૂલ થઈ ગઈ ઉતાવળમાં, બરાબર છે? ચલો તો થઈ ગયું. તો અહીંયા શું થાય, બધાનો પાયો સરખો છે. જો આ ચેક કરવાનો છું, વારંવાર એટલે બોલું છું તમને યાદ રહી જાય, બધાનો પાયો સરખો છે અને વચ્ચે શું નિશાની છે, ગુણાકારની, તો શું કરવાનું? તો કે સાહેબ ઘાતનો સરવાળો કરવાનો, 3 + 2 + 5 તો જવાબ શું આવે, 4^10 આ તમને ફાવી ગયું. ફાવી ગયું તો એક નિયમ તમે શીખા. હવે લઈશું નિયમ નંબર 2. નિયમ નંબર 2 કંઈક આવો છે, માની લો કે 4^5 છે ભાગ્યા 4^3 છે. વચ્ચે ગુણાકારની નિશાની હતી, હવે શેની નિશાની આવી, ભાગાકારની. ભાગાકારની આવી તો કેવી રીતે થાય આપણે આને શીખીએ. તો કે પેલા મજૂરી કરશું, 4^5 એટલે 4^5 એટલે 4 × 4 એમ 5 તો 4 × 4 એમ હું લખીશ 5 લખીશ. ભાગાકારની નિશાની એટલે આડો લીટો થાય, ભાગાકારની નિશાની એટલે આવો આડો લીટો થાય, સમજી લેજો ન ખબર હોય તો. હવે નીચે શું છે, તો કે 4^3 4^3 એટલે 4^3 4 × 4 × 4 આવું થાય. હવે તો કે આ 4 જાય, આ 4 જાય અને આ 4 જાય જશે, તો જવાબ શું આવે, 4 × 4
चार गुणिया चार केटली वक्त छे साहेब बे वक्त छे तो चार नी सीधे सीधी बे घात थशे थई गयुं के नहीं तो हूँ शू साबित करवा मांगु छू तमारे आ काई मजूरी न करवी होय तो आ पांच माइनस त्रण तमे करी नाखाओ तो सीधे सीधा बे आवत के नहीं आवत के नहीं हा तो आनो मतलब शू थयो पाछो नियम नंबर बे पायो सरखो होय पायो सरखो अने वच्चे भागाकार होय वच्चे भागाकार नी निशानी होय तो घातनी बाद बाकी थाय शु थाय बाद बाकी थाय बस लो थई तो शीखसु आने चलो हूँ लखू छू मानी लो के सत्तर नी उपर अग्यार घात छे भाग्या सत्तर नी उपर सात घात छे तो जवाब सत्तर नी उपर केटली घात आवे आवो प्रश्न हूँ तमने पूछी सकू भगवान भाई टपकू करीन मुकी दीधु तो अहीं शू थाय सत्तर नी उपर केटली घात जो भाई पायो सरखो छे हा साहेब सरखो छे बन्ने नो पछी पाया सरखा नो ई पण आपणे शीखवानुं छे सत्तर नी उपर अग्यार घात भाग्या सत्तर नी उपर सात घात वेरी गुड जवाबो बधाना साचा छे तो अहीं शू थाय तो के पायो सरखो होय तो घात नी शू थाय बाद बाकी थाय थई गयुं पायो सरखो छे ने वच्चे भागाकार नी निशानी छे तो सत्तर नी केटली घात आवे चार घात आ समજાય છે બાળકો બરાબર છે તો જઈશું આગળ આનાથી હાલો હવે મિક્સ કરીએ જોજો હું સ્ટેપ બાય સ્ટેપ આગળ વધુ છું માની લો કે તેર ની પાંચ ઘાત ભાગ્યા તેર ની છ ઘાત ગુણ્યા તેર ની ચાર ઘાત બરાબર તેર ની કેટલી ઘાત આવે અક્ષ ઓડ આ ઇક્વલ ટુ એટલે શું કર્યું બેટા સમજાણું નહીં થઈ ગયું ચલો તો લઈશું આને તો તેર ની બધાનો પાયો જુઓ સરખો હોવો જોઈએ આ પહેલી શરત છે બધાનો પાયો સરખો છે હા અને આખા ગામમાં ગુણાકાર ભાગાકાર ની નિશાનીઓ છે સાહેબ હા છે છે તો આનો સીધો મતલબ શું થાય તો કે સરવાળા બાદબાકી થશે ભાગાકાર ની નિશાની હોય ત્યાં બાદબાકી કરવાની ગુણાકાર ની નિશાની હોય ત્યાં સરવાળો કરવાનો ક્યાં કરવાનો ઉપર ઘાતમાં ઉપર ઘાતમાં તો ચલો આ પાંચ માઇનસ ભાગાકાર છે એટલે માઇનસ છ ગુણાકાર છે એટલે પ્લસ ચાર છોકરાઓ ડન છે ચલો થઈ ગયું તો હવે તમને આ અપૂર્ણ આલા સોરી સરવાળા બાદબાકી કરતા મેં શીખવાડેલું છે પેલા સરવાળો કરાય પાંચ અને ચાર નવ નવ માંથી છ જાય તો ત્રણ તો પાંચ ની ત્રણ ઘાત આવે તો ક્વેશ્ચન માર્ક બરાબર જવાબ શું આવે ત્રણ આ કેમ પાંચ 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 કરો છો ગુણાકારમાં સરવાળાની નિશાની આવે અને ભાગાકારમાં બાદબાકીની નિશાની છે હા તો થઈ ગયું કે નહીં મેં બરાબર લખ્યું છે ભાઈ તો આ કેમ પાંચ ઘાત આવી મેં કોઈ ભૂલ કરી છે આમાં કઈ ડાઉટ હોય તો કયો છે બધાએ પાંચ કર્યા છે મેં અહીંયા ખોટું લખ્યું છે એક જ મિનિટ હો ઘાતની વાત બાકી થાય બરાબર તો છે દસ માઇનસ પાંચ હા અહીંયા મેં કઈક ભૂલ કરી છે દસ ક્યાંથી આવ્યા દસ માઇનસ પાંચ બરાબર પાંચ તો કેમ કે ખબર ના પડી ખબર શું ના પડી સરવાળો બાદબાકી ફરીથી સરવાળા બાદબાકી તો બેટા હવે આટલું તો શીખવું પડશે આગલા લેક્ચરો જોઈ લેજો બરાબર છે તેર ની હા 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 પાંચ નહીં અહીંયા તેર ની ત્રણ ઘાત હા બરાબર છે ત્રણ જ ઘાત આવે બરાબર છે તેર ની મેં પાંચ લખ્યા હતા એટલે છોકરાઓ પોઈન્ટ આઉટ કરતા હતા બરાબર છે થઈ ગયું પાંચ આગળ કઈ નિશાની ન હોય કોઈક રવિ કરીને કોઈ છોકરાએ પૂછ્યું છે આગલા લેક્ચરો જોઈ લેજો ભાઈ હો એમાં બધું જ કીધું છે બધું જ કીધું છે કેવી રીતે સરવાળો થાય બાદબાકી થાય તમે ચાલુ ગાડીએ ચડશો એટલે આ તકલીફો રહેશે પાંચ અને ચાર નો સરવાળો નવ કેમ કે રોજે રોજ એક ને એક વાત રિપીટ ન કરવાની હોય જરૂરી હોય આપણે કરશું પણ જે વસ્તુ તમને આવડી ગઈ છે એટલા માટે બરાબર પાંચ ને ચાર નવ માઇનસ છ એટલે ત્રણ ચલો બીજું એક્ઝામ્પલ લઈ લે આમાં ડખાડુકી થયા હતા ચલો બાર ની સાત ઘાત ભાગ્યા બાર ની આઠ ઘાત ગુણ્યા બાર ની અગિયાર ઘાત ભાગ્યા બાર ની ત્રણ ઘાત ચલો મંડો ગણવા આનો ઓછામાં ઓછો એક પ્રશ્ન કોન્સ્ટેબલમાં પૂછાવાનો જ છે એમ માનીને આને કરો ગણિતના પ્રશ્નો ઓછા હોય છે
રિઝનિંગના પ્રશ્નો વધારે હોય છે, પણ આ પૂછાવવાનો જ છે. અને મને એટલી ખબર છે કે તમે માત્ર કોન્સ્ટેબલની તૈયારી નથી કરતા, તમે આગળ ક્લાસ 3 તલાટી બધી કરવાના છો, અને બધામાં ભયંકર કામ આવવાનું છે. તમારું ફાઉન્ડેશન ભયંકર રીતે બંધાઈ રહ્યું છે. ચલો, 12 ની 7 ઘાત, ખાલી 7 એવો જ જવાબ આપવાનો, 8 એવો જ જવાબ આપવાનો જે આવતો હોય. ચલો, તો શશિકાંતભાઈએ ઉતાવળ કરી છે. ચલો લઈશું. બધાનો પાયો સરખો છે, જોજો હું વારંવાર બોલું છું, બધાનો પાયો સરખો છે એટલે સીધો એક જ પાયો આવી જાય. સરખો હોય એટલે એક જ પાયો આવી જાય. ઉપર ઘાતના સરવાળા બાદ બાકી થશે 7, ભાગાકાર છે તો -8, પછી ગુણાકાર છે એટલે +11, અને ભાગાકાર છે એટલે -3. થઈ ગયું સુરજ? હવે મેં તમને શીખવાડેલું સરવાળા એક બાજુ, બાદબાકી બીજી બાજુ લઈ લેવાની. તો 7 + 11 - 8 - 3 મેં તમને આવું શીખવાડેલું. હવે આ 11 અને 7 આમ સીધું કરી શકો, અને ડાયરેક્ટ જેને જેટલું ફાવતું હોય, 11 માંથી 8 જાય તો 3, અને 3 માંથી 3 જાય તો 3, એમ મોઢે કરો તો ચાલે. માની લો કે નથી ફાવતું તો 12 સરવાળો કરો, 11 ને 7 = 18. અને આ મેં શીખવાડેલું છે, જ્યારે પણ બંને નિશાની સરખી હોય તો સરવાળો થાય, કેટલો થાય? 11, અને નિશાની મોટી સંખ્યા ની લાગે, અમે શીખવાડેલું છે. તો થઈ ગયું 12, 18 માંથી 11 જાય તો 7, તો 12 ની 7 ઘાત આવે. આ તમને ફાવે, ફાવે કે નહીં? ચલો હજી એક દાખલો જોજો, હું અવનવી વેરાયટીઓ તમને આપતો જ રહીશ. 12 ની 3 ઘાત અને 12. ચલો આવો પ્રશ્ન છે, વચ્ચે ટપકું ખાલી કરેલું હોય ને છોકરાઓ, વચ્ચે ખાલી ટપકું કરેલું હોય ને, એનો મતલબ શું થાય? એનો મતલબ થાય સાહેબ ગુણાકાર. શું થાય? ગુણાકાર. તો આને 12 ની 3 ઘાત ×12, આ શું છે? નકરો 12 છે, નકરો 12 છે. તો માથે કેટલી ઘાત લેવાની? 1. હવે જુઓ, પાયો સરખો છે તો ઘાતનો વચ્ચે ગુણાકાર છે એટલે સરવાળો થશે. તો 12 ની કેટલી ઘાત આવશે? 4 ઘાત. ચલો આ પણ બરાબર છે. હજી આગળ જઈએ. માની લો કે 7 ની 3 ઘાત છે, અહીંયા 7 છે, તો આને કઈ રીતે થાય આ સમજી લઈએ. જુઓ, બે કૌંસ છે, વચ્ચે કંઈ પણ નિશાની ન હોય તો એનો મતલબ થાય ગુણાકાર. આ તમને ન ખબર હોય એના માટે છે. તો 7 ની કેટલી ઘાત 3 ઘાત ×7 ની કેટલી ઘાત 2 ઘાત, ભાગ્યા 7 ની, માથે કઈ ઘાત નથી લખી એટલે 1, કોઈ ઘાત ન લખેલી હોય એટલે 1. તો હવે બધાનો પાયો સરખો છે 7, ઉપર ઘાત 3, વચ્ચે ગુણાકાર છે તો પ્લસ, વચ્ચે ભાગાકાર છે તો માઇનસ, 3 ને 2 5 માંથી 1 જાય તો 4, 7 ની 4 ઘાત આવે. મોટા ભાગના ફાવે છે, ઘણા નહોતી ખબર, અને જેને ફાવે છે એને પણ અમુક વસ્તુની નહીં ખબર હોય, એ બધું હવે 7 થઈ જશે. ખોંખારો ખાઈ લે, ગળામાં જે કઈ ખરાશ હોય બહાર નીકળી જાય, એમ આપણે ખોંખારો ખાઈએ. તો થઈ ગયું ને, 7 ની કેટલી ઘાત આવે? 4 ઘાત. પાકું? ચલો હવે ત્રીજો નિયમ, નિયમ નંબર 3. માની લો કે 7 ની 3 ઘાત ×7 ની 5 ઘાત કરવી છે. પેલા હું કાયદેસર કરું છું, જોજો. હા, 7 ની 3 ઘાત એટલે 7 × 7 × 7 એમ 3 વખત, ભાગ્યા 7 ની 5 ઘાત એટલે 7 × 7 × 7 × 7 એમ 5 વખત. ભાઈ ધ્યાન રાખજો, દશરથભાઈ તમારો જે પ્રશ્ન હતો એનો હવે જવાબ આવે છે. થઈ ગયું. હવે આ ઉડી જશે. અહીંયા બધા તમને ખબર છે ને, કપાય એટલે 1 1 આવે, આપણે લખતા નથી પણ આવે 1 1. તો જવાબ શું આવે? 1 છેદમાં શું આવે? 7 × 7 આવે, બરાબર 1 છેદમાં 7 ની 2 ઘાત આવે. મેં આ બરાબર લખ્યું છે. હવે આને આપણે ડાયરેક્ટ ગણીએ, આ આપણે ગેર, આ કાયદેસર ગણ્યું. શું ગણ્યું? કાયદેસર, નિયમ પ્રમાણે ગણ્યું. હવે માની લો કે આને આપણે ડાયરેક્ટ ગણીએ તો શું થાય એ શીખીએ. તો કે તમને મેં હમણાં શીખવાડ્યું એમ કે પાયો સરખો હોય તો ઘાતના સીધા સરવાળા બાદબાકી થાય, તો ઘાતમાં વચ્ચે ભાગાકાર છે તો શું આવે? બાદબાકી. આવું થાય. આનો જવાબ શું આવે? તો કે 7 ની 3 - 5. મેં આ શીખવાડેલું છે કે ગમે ત્યારે અહીંયા 3 ની આગળ કઈ નિશાની ન હોય એટલે પ્લસ કહેવાય, એ તમને ખબર છે. ગમે ત્યારે 2 નિશાની ઊંધી હોય પ્લસ માઇનસમાં, ત્યારે હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી, એટલે 5 માંથી 3 જાય તો શું આવે? 2. અને નિશાની હંમેશા મોટી સંખ્યાની લાગે, મોટી સંખ્યા નિશાની શું છે? માઇનસ. તો 7 ની -2 ઘાત આવે. તો આ અને આ બે હરખા થયા, હરખા જ ને? આનો જવાબ આ આવે, આનો જવાબ આ આવે, અને બે જણા સાચા છે.
તો એનો મતલબ શું થાય કે આ બેયની વાત સાચી છે તો બેયની વાત એક જ થઈ તો આના બરાબર આ થાય તો સાતની માઇનસ બે ઘાત બરાબર એક છેદમાં સાતનો વર્ગ થાય તો આનાથી શું સાબિત થયું તો કે ઘાત માઇનસમાં હોય તો એને સીધે સીધી સંખ્યાને છેદમાં લઈ જાવ તો ઘાત પ્લસમાં થાય થઈ ગયું તો અહીંયા લખો ઘાત માઇનસમાં હોય માઇનસમાં હોય તો તે સંખ્યાને છેદમાં લઈ જતા ઘાત પ્લસ થાય મેં આ નિયમ તમને આવી રીતે કોઈ સાબિત કરીને નથી બતાવતું સમજાણું તમને ખાલી આવી વાર્તા કોઈ કરી દે છે આવું થાય પણ શું કામ થાય કોઈ કેમ તો તમને સમજાય આ રીતે જે નથી સમજાતું ને જ્યાં જ્યાં તમને એનું કારણ આ છે એટલે હું એની પાછળના નીતિ નિયમો તમને શું કામ બનીના એ શીખવાડતો જાઉં છું તો થઈ ગયું ને હવે ખબર પડી જશે તમે જયારે પણ દાખલો ગણશો ને ત્યારે યાદ આવી જશે ઓલું નીચે હતું એટલે માઇનસ થયું ખબર પડી ટૂંકમાં અહીંયા આમ લખેલું હોય પાંચની ચાર ઘાત માઇનસ છે તો શું થાય એકના છેદમાં પાંચની ચાર ઘાત થાય ખબર પડી યાદ રાખો આ ખબર પડી પાંચની માઇનસ ચાર ઘાત હોય તો એકના છેદમાં પાંચની ચાર ઘાત થાય દશરથ હવે બીજું લઈએ પાંચની માઇનસ સોરી એકના છેદમાં ત્રણની ચાર ઘાત છે તો આને આપણે ઉપર લઈ આવવું હોય તો શું થાય ત્રણની માઇનસ ચાર ઘાત થાય ટૂંકમાં અંશની વસ્તુ છેદમાં જાય તો ઘાતની નિશાની બદલે લખો અહીંયા અંશ છેદ કરીએ તો ઘાતની નિશાની બદલે હજી આગળ અહીંયા લખું માની લો કે પાંચની હું ત્રણ ઘાત લખું તો આનો મતલબ આવો થાય એકના છેદમાં પાંચની માઇનસ ત્રણ ઘાત થાય જો કે આવું તમને પૂછશે નહીં આ તો એક વાત થઈ જાય ભાઈ મારી વાત સમજો છો મારી વાત તમે સમજો છો ચલો હજી આગળ લઈએ તો કે એકના છેદમાં પાંચની માઇનસ ત્રણ ઘાત છે તો આ ઉપર જાય તો પાંચ ઉપર જતો રહ્યો માઇનસ ત્રણ છે તો શું થાય પ્લસ ત્રણ એટલે કે પાંચની ત્રણ ઘાત ભાઈ ડન થઈ ગયું ફટાફટ કહી દો જેને સમજાણું આ થોડુંક માથાકૂટ વાળું હતું એટલે કહું છું ભાઈ સમજાણું હોય તો હા પાડી દો તો હવે આના પ્રશ્નો પૂછીશ અને આવો જ પ્રશ્ન તમને પૂછાવવાનો છે ચલો તો લઈશું હવે થોડીક પ્રેક્ટિસ જો આ તમારું ચાલુ જ થઈ ગયું એમ માની ના લો હો હવે લઈએ પ્રેક્ટિસ આપણે તો કે તેર ની બાર ઘાત ભાગ્યા તેર ની ત્રણ ઘાત ગુણ્યા તેર ની ચાર ઘાત ભાગ્યા તેર ની માઇનસ બે ઘાત ચલો આનો જવાબ આપવો જોઈએ કેટલા જણા આપી શકે જોઈએ હવે લઈશું નાનકડો એક કમર્શિયલ બ્રેક મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ભેંસકી પાઠશાલા છે એ જ નામથી ગૂગલ પ્લે સ્ટોર ઉપર આપણી એપ્લિકેશન છે જેના ઉપર ગુજરાત સરકારની ક્લાસ 3 અને ક્લાસ 1-2 પરીક્ષાઓ માટેના બે કોર્સ ઉપલબ્ધ છે ક્લાસ 3 કોર્સ લગભગ 95-100 કલાકનો છે અને તેમાં અંદાજે 65 જેટલા વિડીયો છે આ કોર્સ પેઇડ કોર્સમાં 3 અને 6 મહિનાની અલગ અલગ વેલિડિટી સાથે તમે પરચેસ કરી શકો છો આ જ રીતે આવનારી જે ક્લાસ 1-2 એક્ઝામ્સ છે એના માટે પણ આપણી એપ્લિકેશન ઉપર લગભગ ન ભૂતો ન ભવિષ્યથી એવો 130 કલાકનો ગણિત અને રીઝનિંગનો કોર્સ પણ ઉપલબ્ધ છે જેની વેલિડિટી 6 મહિના રહેશે આ બંને કોર્સમાં મિત્રો લગભગ બધા જ ચેપ્ટરનો સમાવેશ કરેલો છે અને અગાઉની પૂછાઈ ગયેલી પરીક્ષાના લગભગ બધા જ દાખલાઓ ત્યાં ગણાવવામાં આવેલા છે ક્લાસ 3 કોર્સમાં અંદાજે 2000 જેટલા પ્રશ્નોનું વિડીયો સોલ્યુશન છે જ્યારે ક્લાસ 1-2 કોર્સમાં લગભગ 2500 જેટલા પ્રશ્નોનું વિડીયો સોલ્યુશન છે વધુ માહિતી માટે મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોર્સ ડિસ્ક્રિપ્શનમાં આપેલી બધી જ વિગતો ધ્યાનપૂર્વક વાંચી લેવી કોર્સ કેવો છે એના માટે હું કહું એના કરતા
તમારી આજુબાજુમાં જો કોઈએ આપણી એપ્લિકેશન લીધેલી હોય તો એવા બે પાંચ વિદ્યાર્થીને પૂછી અને પછી આગળ વધજો. તો હવે ચાલુ કરીએ આપણે જ્યાંથી આપણું ભણવાનું અધૂરું હતું ત્યાંથી આગળ. ટૂંકમાં આ વખતે પશુઓ વચ્ચે તકરાર થઈ છે, જેને હજી ન સમજાણું હોય ફરીથી શીખી લેશે. નિયમ શું છે? તો કે વચ્ચે વચ્ચે ગુણાકાર હોય તો સરવાળો થાય, વચ્ચે ભાગાકાર હોય તો બાદબાકી થાય, પાકું. માઇનસની ઘાત હોય, માનો લો કે કોઈ સંખ્યા અંશમાં છે એને છેદમાં લઈ જઈએ તો ઘાત માઇનસ થાય. કોઈ સંખ્યા અંશમાં છે એને છેદમાં લઈ જઈએ તો ઘાત માઇનસ થાય. કોઈ સંખ્યા છેદમાં છે એમાંથી અંશ, ટૂંકમાં નિશાની ઉલટી થાય. કોઈ પણ સંખ્યા અંશમાંથી છેદમાં જાય અથવા છેદમાંથી અંશમાં જાય તો એના ઘાતની નિશાની ઉલટી થાય. ડન છે? ચલો હું ખાલી આમ લખું, ખાલી તેર, તો અહીંયા શું થાય? તેર, જોજો હજી એક વસ્તુ રહી ગઈ છે, કહું છું. તેર લખું તો તેર ની એક ઘાત થાય બરાબર વન, વન બાય તેર ની માઇનસ એક ઘાત થાય. આને પણ યાદ રાખજો. હજી એક વસ્તુ લખું, તેર ની એક છેદમાં તેર લખ્યા છે તો આનો મતલબ શું થાય? એક છેદમાં તેર ની એક ઘાત થાય. ભાઈ અહીંયા ધ્યાન આપજો, ગણવામાં કોઈ ધ્યાન ન આપે. એક છેદમાં તેર લખ્યા છે તો એક છેદમાં તેર ની એક ઘાત થાય. હવે આ છેદમાં છે ને હું ઉપર લઈ જાઉં, ઉપર તો ઘાત છે, આગળ કઈ નિશાની ન હોય એટલે પ્લસ હોય તો એ શું થશે? માઇનસ. તો તેર ની માઇનસ એક ઘાત થાય. તો આ વસ્તુ પણ તમે ક્યાંક ને ક્યાંક લખી રાખજો. હવે આપણે અહીંયા ગણીએ છીએ. ચલો તેર જોજો, કઈ કરતો નથી હું. પેલા કેટલી ઘાત છે? બાર છે. પછી શું છે? નિશાની શેની છે? ભાગાકાર. તો માઇનસ કેટલા લખું? ત્રણ. અહીંયા ધ્યાન આપશો બધા, માઇનસ. પછી શેની નિશાની છે? ગુણાકારની. તો શું કરવાનું? પ્લસ. કેટલા? ચાર. ભાઈ અહીંયા ધ્યાન આપજો, પછી શેની નિશાની છે? માઇનસની. તો આ માઇનસ. ભાઈ હરખું ધ્યાન આપજો. અને ઘાત કેટલી છે? માઇનસ બે. તો અહીંયા માઇનસ બે આમ લખાય. મેં બરાબર લખ્યું છે રૂપસિંહ? ચલો હવે તો કે તેર, બાર માઇનસ ત્રણ વત્તા ચાર. અને આ માઇનસ માઇનસ છે, અમે શીખવાડેલું છે, હવે કોઈ પ્રશ્ન ન પૂછે આનો. માઇનસ અને માઇનસ વચ્ચે કૌંસ હોય એટલે ગુણાકાર થાય, માઇનસ માઇનસ નો ગુણાકાર હંમેશા પ્લસ થાય એટલે પ્લસ બે આવે, અમે શીખવાડેલું છે. હવે તો કે હવે સરવાળો કરો, આ બાર અને ચાર પ્લસ છે ને, બાર ને ચાર સોળ, સોળ ને બે અઢાર, અઢાર માંથી આ ત્રણ જાય તો પંદર. મોઢે હિસાબ થાય એવા આંકડાઓ છે. તો તેર ની પંદર ઘાત આવે. મુકેશ ચૌધરી નો જવાબ સાચો છે. હેડ ક્લર્કમાં આવા પ્રશ્નો પૂછાયેલા હતા આ વખતે, સમજાણું. ચલો બીજો લઈએ. ચલો ભાઈ, નવ ની અગિયાર ઘાત ભાગ્યા નવ ની ચાર ઘાત ગુણ્યા નવ ની સાત ઘાત ગુણ્યા નવ ની બે ઘાત ભાગ્યા નવ ની માઇનસ બે ઘાત ગુણ્યા નવ ની માઇનસ ત્રણ ઘાત. હું કરું છું, તમારે નથી કરવાનો, તમે પછી કરજો. જેટલી પીડાઓ અપાતી હતી એટલી મેં તમને પીડાઓ અહીંયા આપી દીધી છે, આપી દીધી છે. ચલો આને ગણીએ. તો નવ ની બધાનો પાયો સરખો છે એટલે પેલી શરત પૂરી થઈ ગઈ, બધાનો પાયો સરખો છે. ચલો હવે કેટલી ઘાત છે? અગિયાર. તો માથે લખો અગિયાર. વચ્ચે નિશાની છે ભાગાકાર. ભાઈ જોજો હરખી રીતે, ભાગાકારની નિશાની છે તો માઇનસ. કેટલી ઘાત? ચાર. વચ્ચે નિશાની છે ગુણાકારની તો પ્લસ. કેટલી ઘાત? સાત. વચ્ચે નિશાની છે ગુણાકારની તો પ્લસ. કેટલી ઘાત? બે. વચ્ચે નિશાની છે ભાગાકારની તો શું આવે? માઇનસ. કેટલી ઘાત? માઇનસ બે. તો માઇનસ બે આમ લખાય, લખાય. પછી વચ્ચે નિશાની શેની છે? ગુણાકારની તો પ્લસ. પછી શું છે? માઇનસ ત્રણ. તો આમ લખાય. ભાઈ હરખી રીતે, કોઈ પૂછે નહીં બીજી વાર, એમ બીજી વાર જોઈ લેજો વિડીયોમાં, હું હાવ શાંતિથી કરાવું છું. ડન છે? હવે આ સરવાળા બાદ બાકી કરવાના છે. હજી એક વાર સાદું રૂપ હું આપીશ. અગિયાર માઇનસ ચાર પ્લસ સાત પ્લસ બે થઈ ગયું. હવે આ વચ્ચે આ નિશાની હોય એટલે આને શું કહેવાય? ગુણાકાર કહેવાય. આ માઇનસ છે, અહીંયા કાંઈ ન હોય ને એટલે એક હોય, કાંઈ ન હોય ને એટલે એક હોય. આવી રીતે લખ્યું હોય ને ત્રણ, તો આનો મતલબ શું થાય? એક અને આ ત્રણ, આનો મતલબ શું થાય? એક ગુણ્યા ત્રણ એટલે જવાબ શું આવે? ત્રણ. ભાઈ સમજાણું. હજી બીજું એક્ઝામ્પલ લો. માની લો કે માઇનસ હોય અને અહીંયા ત્રણ હોય, તો આનો મતલબ શું થાય? માઇનસ એક અને અહીંયા શું આવે? પ્લસ ત્રણ.
અને વચ્ચે શું ગુણાક નિશાની છે માઇનસ એક અને ગુણ્યા પ્લસ ત્રણ તો ત્રણ એકા ત્રણ માઇનસ પ્લસ શું થાય માઇનસ આ તમને ખબર છે અને મેં શીખવાડેલું છે છતાં હું ચોખવટ કરું છું અને છેલ્લી ચોખવટ કરી દઉં સોરી આ ભલે રહ્યું આમનો ચલો છેલ્લી ચોખવટ કરી દઉં અહીંયા માઇનસ છે અને અંદર માઇનસ બે છે તો આનો મતલબ શું થાય માઇનસ માઇનસ પ્લસ થાય ને તો જવાબ શું આવે બે પ્લસ બે એટલે બે કહેવાય થઈ ગયું તો હવે આ હિસાબ કરીએ માઇનસ માઇનસ શું થાય વચ્ચે કાઉન્સ હોય તો માઇનસ માઇનસ શું થાય પ્લસ તો પ્લસ બે આવશે ને લખવાના રહી ગયા છે હવે આ પ્લસ છે ને માઇનસ છે મેં કીધેલું છે પ્લસ હોય અને માઇનસ હોય તો જવાબ શેમાં આવે માઇનસમાં તો થઈ ગયા માઇનસ ત્રણ થઈ ગયું હવે હવે પેલા આપણે સરવાળો કરીએ અગિયાર અને સાત અઢાર અઢાર અને બે વીસ વીસ અને બે બાવીસ બાવીસ માંથી ચાર જાય તો અઢાર અને અઢાર માંથી ત્રણ જાય અઢાર માંથી ત્રણ જાય તો પંદર તો જવાબ આવે નવ ની પંદર ઘાત છોકરાઓ પાકું ફાવશે ચલો એક તમારે કરવાનું છે હવે એક તમારે કરવાનું છે ચલો ભાઈ માઇનસ બે ઘાત ગુણ્યા સાત ની પાંચ ઘાત ભાગ્યા સાત ની નહીં સોરી અને નીચે સાત ની ચાર ઘાત ગુણ્યા સાત ની બે ઘાત અને ભાગ્યા સાત ની ત્રણ ઘાત આ તમે કરો જોઈએ ભૂલથી સેન્ડ થઈ ગયું કઈ વાંધો નહીં એ તો મને ખબર પડી ગઈ હતી મિત્યાસ ઉતાવળ થઈને તો ધોકા મારીશ પછી કહેતો નહીં ખોટું પડ્યું તો ધોકાવાળી કરવી પડશે હવે બધાની પહેલા જવાબ વાપસ ઘણી વાર ખોટા પડે છે મુકેશનું બરાબર છે મિતેશની વાત થઈ જો મુકેશ સારું બરાબર છે નરેશ સાત ની ત્રણ સલાહ આપું છું જે લોકોએ પાછળથી કોર્સ લીધો હોય આગલા વિડીયો જોઈ લેજો ખૂબ સરસ રીતે સમજાવી છે દરેક વસ્તુ ક્યાંય કોઈને પ્રશ્ન પૂછવા જેવું લગભગ રહેવા નથી દીધું અને ક્યાંક ક્યાંક કોક વસ્તુ રહી ગઈ છે તો એ આગળ આવે છે અહીંયા હું સોલ્વ કરતો જ જાઉં છું સાઈડમાં જઈને સોલ્વ કરતો જ જાઉં છું કાલે મોસ્ટ પ્રોબેબલી આ બધું જ પતી જવાનું છે સમજી લેજો મિતિન ચલો જયરા જયરાજ જયરાજ ખોટું કર્યું જ બેટા સુરતસિંહ બરાબર છે ચલો હું લઉં છું ચલો તો લઈશું હા હવે આપણે ઉપરનો હિસાબ ઉપર લખીએ નીચેનો હિસાબ નીચે લખીએ પેલા તો ખબર પડી ચલો તો સાત ઉપર કેટલી ઘાત ત્રણ વચ્ચે ગુણાકાર છે તો શું આવે પ્લસ અંદર કેટલા માઇનસ બે અને પછી વચ્ચે ગુણાકાર છે તો પ્લસ અંદર શું કામ લખું નકરા જ લખું ચલો પાંચ ભાઈ મેં બરાબર લખ્યું છે ઉપરનો હિસાબ ઉપર નીચેનો હિસાબ નીચે પછી આપણે ભેગો હિસાબ કરશું હવે આવી જાઉં નીચે સાત ની કેટલી ઘાત ચાર ગુણાકાર છે એટલે સરવાળો કેટલી ઘાત બે ઘાત ભાગાકાર છે એટલે બાદ બાકી કેટલી ઘાત ત્રણ ઘાત લો થઈ ગયું તો હવે શું થશે સાત ની ત્રણ ઘાત માઇનસ બે ઘાત ભાઈ આ પ્લસ માઇનસ છે એટલે બાર શું નીકળે માઇનસ અને પ્લસ પાંચ નીચે સાત ની છ ઘાત ચાર ને બે છ માઇનસ ત્રણ હજુ હિસાબ કરીએ તો સાત ની આ ત્રણ પ્લસ કહેવાય ખબર છે ને ત્રણ ને પાંચ આઠ આઠ માંથી બે જાય તો છ અને નીચે સાત ની કેટલી ઘાત આવે ત્રણ ઘાત થઈ ગયું હવે 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 અંશ અને છેદ હોય અને 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 આમે લખાય ને અને સાત ની છ ઘાત ભાગ્યા સાત ની ત્રણ ઘાત આમ લખાય કે ના લખાય અને આમ લખાય અને એમ ન લખવું હોય તો ભાગાકારમાં એટલે સીધું બાદ બાકી થાય એ પણ તમને ખબર છે થઈ ગયું ને તો જવાબ શું આવે સાત ની ત્રણ ઘાત એટલે હા મને એક બીજું એક્ઝામ્પલ હજી સોલ્વ કરવાની ઈચ્છા થાય છે માની લો કે છેદમાં અગિયાર ની ત્રણ ઘાત આ ચોખવટ નથી થઈ તો હું કરી દઉં છું ફરીથી ચોખવટ કરું છું અગિયાર ની આઠ ઘાત ભાગ્યા અગિયાર ની ત્રણ ઘાત તો સીધે સીધું અગિયાર ની આઠ માઇનસ ત્રણ ઘાત ભાગાકારમાં એટલે સીધે સીધું માઇનસ થાય તો અગિયાર ની કેટલી ઘાત આવે પાંચ ઘાત હજી એક ઉદાહરણ લઉં છું અગિયાર ની ત્રણ ઘાત ભાગ્યા અગિયાર ની માઇનસ પાંચ ઘાત હજી એક એક્ઝામ્પલ લઉં છું મારો આન્સર સાચો હતો હા મિત્ર સાચો હતો હા બેટા ચલો અગિયાર ની ત્રણ ઘાત ભાગ્યા અગિયાર ની માઇનસ પાંચ ઘાત જોજો હરખી રીતે તો બરાબર શું થાય અગિયાર ની ત્રણ ઘાત માઇનસ ભાગાકારમાં કોઈ પણ વસ્તુ હોય ને એટલે સીધે સીધી માઇનસ થાય શું થાય સીધે સીધી માઇનસ થાય જો મેં માઇનસ કરી અને ઘાત કેટલી છે માઇનસ પાંચ તો આ થઈ ગયું માઇનસ પાંચ
સમજાણું? તો બરાબર શું થાય, 11 ની 3 ઘાત માઇનસ માઇનસ શું થાય, પ્લસ 5, તો 11 ની કેટલી ઘાત આવે, 8 ઘાત. લો થઈ ગયું છોકરાઓ, બરાબર છે? તો આ સમજાય છે? જેટલી પણ વિચિત્રતાઓ તમારી એક્ઝામમાં નહીં, કોઈ પણ એક્ઝામમાં આવશે ને, એ બધું જ આમાં હું કરતો જાઉં છું, કેમ કે આ તમારે શીખવું જરૂરી છે. ચલો, તો અહીંયા સુધી બધાને બરાબર છે. હવે લઈશું આપણે આગળ. આગળ શું છે એ શીખીએ. ટૂંકમાં ખબર પડી ને, ગુણાકારમાં હોય તો ઘાતનો સરવાળો થાય, ભાગાકારમાં હોય તો ઘાતની બાદબાકી. મલેક સમીર એમ કે સર હું સાચા જવાબ આપું, મને તો કયો, એટલે સાચા જ છે, ખોટા હશે ને ત્યાં જ હું ટોકીશ, કેમ કે જવાબો બહુ બધા આવે, બધાનું ક્યાં કહી શકું. ભાઈ સમજી લેજો, ગુણાકાર હોય તો સરવાળો થાય, ભાગાકાર હોય તો બાદબાકી થાય. અંશની વસ્તુ છેદમાં લઈ જાઓ કે છેદની વસ્તુ અંશમાં લઈ જાઓ તો નિશાની ઉલટાઈ. ખબર પડી? સીધે સીધું તમે એમ લઈ શકો છો, નિશાની ઉલટાઈ. આ 3 વસ્તુની મેં વાત કરી, હવે વાત કરું છું 4થી વસ્તુની. 4થી વસ્તુ શું છે? 3 ની 2 ઘાત અને એની ઉપર 3 ઘાત. 3 ની 2 ઘાત, ઘાતની ઉપર ઘાત છે. ખબર પડી? તો શું થાય આને સમજીએ. સૌથી પહેલા છે ને આને આપણે સમજીએ. આ તો તમને આવડે ને, આને ભૂલી જાઓ તમે, આટલું વધતો શું કરત. 3 ની 2 ઘાત છે તો તમે શું કરત, 3 × 3 આમ થાય, અને એ કેટલી વાર, 3 વાર. ભાઈ મેં હંમેશા કીધું ઘાત એટલે તેટલી વખત, એવું મેં કીધેલું છે. તો 3 × 3 કેટલી વખત, 3 વખત. લખું અહીંયા, 3 × 3 આ 1 વખત થયું, આ 3 × 3 બીજી વખત થયું, અને આ 3 × 3 ત્રીજી વખત થયું. વચ્ચે નિશાની વખત એટલે ગુણાકાર. તો આ 3 નો ગુણાકાર કેટલી વાર થયો, 1, 2, 3, 4, 5 ને 6 વખત. તો 3 નો ગુણાકાર થયો 6 વખત. તો આનો જવાબ સીધે સીધો આ આવે આવે. આનો મતલબ શું થયો, આ 6 ડાયરેક્ટ લાવવો હોય તો આ ઘાતની બંને ઘાતનો ગુણાકાર કરો તો જવાબ સીધો આવે. થઈ ગયું? તો નિયમ શું બને, ઘાતની ઉપર ઘાત હોય તો બંને ઘાતનો ગુણાકાર કરવો, ગુણાકાર થાય નહીં કરવો, તમને સૂચના છે કરવું. ચલો થઈ ગયું. ચલો એના એક બે એક્ઝામ્પલ લઈ લઈએ. માની લો કે 4 ની ઉપર 3 ઘાત છે અને એની ઉપર 4 ઘાત છે, તો શું થશે? 4 ની ઉપર 3 ઘાત છે, એની ઉપર 4 ઘાત છે, તો 4 ની 3 × 4 બરાબર 4 ની 12 ઘાત થાય. મિત્રો ખબર પડી? હજી એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે 19 ની ઉપર 2 ઘાત છે અને એની ઉપર -3 ઘાત છે. 19 ની ઉપર 2 ઘાત છે અને એની ઉપર -3 ઘાત છે, તો શું થાય? 19 ની ઉપર 2 ઘાત અને ગુણ્યા કેટલા છે, -3, આમ થાય. હવે આ 2 એટલે શું કહેવાય, પ્લસ, કઈ નિશાની નો હોય. તો 19 ની ઉપર ગુણાકાર કરો, 2 × 3 = 6. મેં તમને કીધેલું છે એક સંખ્યા પ્લસ હોય ને એક સંખ્યા માઇનસ હોય તો જવાબ આવે માઇનસમાં, બંને સંખ્યા માઇનસ હોય તો જવાબ આવે પ્લસમાં, બંને પ્લસમાં હોય તો પણ જવાબ આવે પ્લસમાં. ચર્ચા આપણે ઘણી વાર થઈ ગઈ છે. હજી આને સરખી રીતે લખવું હોય તો આને 1 ના છેદમાં 19 ની 6 ઘાત લખાય ને, છેદમાં જાય તો નિશાની પ્લસ થઈ જાય. સામાન્ય રીતે નિયમ એવો છે કે ઘાત હંમેશા પ્લસમાં લખવી, ઘાત માઇનસમાં આવી તો નિશાની ઉલટાવી નાખી. ખબર પડી? તો આ જવાબ થઈ ગયો તમારો ફાઇનલ. નિયમ એવો છે કે ઘાત હંમેશા પ્લસમાં હોવી જોઈએ. જો હું એક હજી એક દાખલો આપું, માની લો કે આવી રીતે છે, 3 ઘાત × 2 ની -5 ઘાત, આવી રીતે જવાબ છે. તો તમે આને સીધે સીધો શું કરી શકો, 1 ના છેદમાં 2 ની 3 - 5 બરાબર 1 ના છેદમાં 2 ની -2 ઘાત થાય ને, અને બરાબર 2 ની ઉપર 2 ઘાત. જવાબ ઘાત હંમેશા પ્લસમાં લખવી, પ્લસમાં લાવીને જવાબ નક્કી કરવો, એવો નિયમ છે. એ તો તમે જવાબો જોશો એટલે તમને ઓમે ખબર પડી જશે, આવો જવાબ નહીં હોય એટલે આવો હશે. તો ડન છે છોકરાઓ. ચલો આ પણ થઈ ગયું. તો નિયમ નંબર 4 શું થયો, તો કે ઘાતની ઉપર ઘાત હોય તો ગુણાકાર થાય. તો આ પણ તમને ખબર પડી ગઈ, ઘાતની ઉપર ઘાત હોય. જો આ 4થી વસ્તુ થઈ,
પાંચમી વસ્તુ, માની લો કે કોઈ સંખ્યા છે અગિયાર, એની ઉપર શૂન્ય ઘાત છે. જો કઈ ના લખેલું હોય તો એક ઘાત થાય, જો શૂન્ય ઘાત હોય, ટૂંકમાં અગિયાર ઉપર કોઈ પણ જાતની ઘાત નથી. માણસ ઉપર કોઈ પણ જાતની ઘાત ન હોય તો એને આત્મા કહેવાય. શું કહેવાય? આત્મા. દરેક માણસ ઉપર એક ઘાત હોય, હોય ને? એવી રીતે દરેક સંખ્યા ઉપર એક ઘાત હોય, કહેવાની જરૂર નહીં. પણ ચોખવટ સાથે કીધું હોય કે એકેય ઘાત નથી, એનો મતલબ કે માણસ અમર છે. ગણિતમાં, ગુણાકારમાં અમર સંખ્યા કઈ? તો કે એક. થઈ ગયું? તો કોઈ પણ સંખ્યા ઉપર ઝીરો ઘાત હોય, ઝીરો ઘાત હોય તેનો જવાબ એક જ આવે. લો, આ પણ તમારે ક્લિયર થઈ ગયું. કોઈ પણ સંખ્યા ઉપર ઝીરો ઘાત હોય તો એનો જવાબ આવે એક. ભાઈ ડન છે? તો જવું થોડોક આગળ, જવું. ચલો આગળ જઈએ. હવે વર્ગમૂળમાં પંદર લખેલા છે, વર્ગમૂળમાં પંદર લખેલા છે, આનો મતલબ શું થાય? વર્ગમૂળમાં પંદર હોય એનો મતલબ શું થાય? તો કે પંદર ની કેટલી ઘાત? તો કે અહીંયા બગડો હોય, કાંઈ નો લખ્યું હોય તો, જો ટોપી હોય ને, ટોપી સમજી લેજો, ટોપી હોય ને તો સીધે સીધો અપૂર્ણાંક થાય, એકના છેદમાં આવે. એકના છેદમાં કેટલા? બે. મારી વાત સમજો છો? ગમે ત્યારે આવી ટોપી આપવામાં આવેલી હોય તો એનો મતલબ એકના છેદમાં એમ કરવો. આવી રીતે લખવું હોય, આ પંદર લખ્યા હોય અને અહીંયા તગડો હોય તો પંદર નું ઘન મૂળ કાઢો, તો આને લખવું હોય તો પંદર ની કેટલી ઘાત થાય? એક તૃતીયાંશ ઘાત થાય. થાય? માની લો કે આવી રીતે લખ્યું છે, પંદર નું પંચમ મૂળ શોધો, તો પંદર ની ઉપર કેટલી ઘાત થાય? એક પંચમાંશ ઘાત થાય. મારી વાત સમજાશે તમને? હવે 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 હું તમને એક પ્રશ્ન પૂછું. પંદર ઉપર વર્ગમૂળ છે, પંદર ની ઉપર ચાર ઘાત છે અને એનું વર્ગમૂળ છે. અહીંયા કઈ નિશાની નથી લખ્યું એટલે આ થાય. જોજો, હવે લેવલ કાયદેસર પકડાઈ ગયો. તો આનો મતલબ શું થાય? તો કે પંદર ની ઉપર ચાર ઘાત તો છે જ, પછી આમ કૌંસ કરવાનો. અને આ જે હું લાલ કલર થી જે ભાગ લઉં છું, આ લાલ કલર થી એની કિંમત શું થાય? તમને બધાને ખબર છે એની કિંમત થાય સાહેબ એક દ્વિતીયાંશ. ઉતાવળ ના કરો જવાબ આપવામાં કમલેશભાઈ. આની કિંમત કેટલી થાય? આની કિંમત છેદમાં જાય એટલે એક દ્વિતીયાંશ કિંમત થાય. ભાઈ સમજાણું? ભાઈ સમજાણું? હવે 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 પંદર ઘાતની ઉપર ઘાત હોય તો શું થાય? ગુણાકાર. તો ચાર ગુણ્યા એક દ્વિતીયાંશ થાય. ચાર ગુણ્યા એક દ્વિતીયાંશ, આ ગુણાકાર ન આવડતો હોય તો સાઈડમાં જાઓ. અહીંયા છેદમાં કેટલા હોય? એક. આઠ નો થાય એટલે જ કહું છું ઉતાવળ ન કરો. બે ઉડે તો કેટલા આવે? બે. તો જવાબ શું આવ્યો? બે. તો પંદર ની બે ઘાત થાય. થોડુંક અઘરું છે, અઘરું કઈ નથી. હું કહું એમ કરો તો બધું અસલ છે, પણ તમે તમારી હોશિયારી કરવા જાઓ છો ને એટલે તમારી ને તમારી માયાજાળમાં તમે ફસાઈ જાઓ છો. ભાઈ બરાબર, ઘાત ઘાત સમજો, સરસ રીતે આપણે કરીએ છીએ. ઝીરો થી ચાલુ કરી અને દરેક વસ્તુ મજૂરી કરતો કરતો હું તમને લોજિક બેહાડતો બેહાડતો શીખવાડી રહ્યો છું. ઉતાવળ કરો છો ને એટલે ભાંગી પડશો. લવ બીજું એક્ઝામ્પલ. માની લો કે નવ છે, એની પંદર ઘાત છે અને અહીંયા એનું ઘન મૂળ છે. તો તમારે શું કરવાનું? છોકરાઓ શાંતિથી, કોઈ ગણશે નહીં, અહીંયા ધ્યાન આપો. નવ ની પંદર ઘાત લખી અને આમ કરી નાખ્યું. હવે આ ઘન મૂળ છે ને, આ ટોપી છે, ટોપીનો મતલબ એક ના છેદમાં કેટલા છે? અહીંયા ત્રણ. તો આ થઈ ગયા ત્રણ. હવે તો કે નવ ની પંદર ગુણ્યા એક તૃતીયાંશ ઘાત એટલે અહીંયા છેદમાં એક આવે, ત્રણે ઉડે તો કેટલા આવે? પાંચ. તો નવ ની પાંચ એકા પાંચ ઘાત આવે. લો, થઈ ગયું. હવે તો આગળ જઈએ. આપણે શું જઈશું? આગળ. ચલો તમે કરો. ઘાત
સોરી અહીંયા બે. ચલો આનો જવાબ આપો. બરાબર છે જુઓ, લખું છું 10^8 આ લખી નાખ્યું અને પછી માથે કેટલી ઘાત? 1/2 ઘાત. બરાબર 10^8 × 1/2 એટલે 10^4. 10^4 એટલે જો જવાબ ફાઈનલ લખવો હોય તો આવી રીતે લખાય, 10,000. 4 ઘાત બરાબર છે. 4 ઘાત એટલે 10 × 10 × 10 એમ કેટલી વાર કરવાનું? 4 વાર. તો સીધે સીધો જવાબ શું આવે? 10,000. મેં બરાબર કર્યું છે? બરાબર છે બાળકો. હવે ઘણી વાર તમને હું આવી રીતે આપું, માની લો કે 27 છે એની 2/3 ઘાત આપું અને આની કિંમત શોધવાનું પૂછું, તો અહીંયા તમે ધંધે લાગશો. જનરલી આ ક્લાસ 3 માં પૂછાયો ક્વેશ્ચન છે, પણ તમે શીખી શકશો. મેં જે તમારું ફાઉન્ડેશન બનાવ્યું છે એના આધારે, અને જરૂરી નથી કે આવનારી એક્ઝામમાં હાવ ભંગારીઓ લેવલ કોન્સ્ટેબલ નું હોય, થોડું કઈ અપ જાય તો આ પૂછશે તમને, અને આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તો આને કેવી રીતે ગણાય હવે એ શીખીએ આપણે. જયરાજભાઈ ખોટું છે, ઉતાવળ કરો છો. નરેશ બરાબર છે, દેવ ગોહિલ બરાબર છે, કરું? ચલો કરીએ. તો સૌથી પહેલા તો જે અપૂર્ણાંક હોય, અપૂર્ણાંક એની આવી ટોપી બને. જો આ રીતે ટોપી બનાવો, બની ગઈ. હવે આ છે આ, 1 મિનિટ, સોરી. બરાબર 27 × 2/1/3 આ લખાઈ, જો અહીંયા હતું એનાથી ઉલટું હું કરું છું. જોજો તમે, 8 × 1/2 કરું છું ઉલટું. હવે શું થાય તો કે 27 × 1/3 ઘાત, અને સોરી ના આમ નહીં, હું તમને બીજી રીતે શીખવાડું. ના ના, એ કઈ નથી કરવું, આપણે એમને જઈએ. જોજો, છેદમાં હોય એટલે સીધે સીધી ટોપી કરવાની કરશો. સંખ્યા કઈ છે તમારી? 27, તો 27 જ લખો. છેદમાં કેટલા છે? 3, તો અહીંયા તગડો આવે. ભાઈ આ તો શીખી ગયા છો તમે, તગડો આવે. હજી શું બાકી છે? બગડો, 2 ઘાત બાકી છે, તો એને લખો ઉપર. પેલા છેદને ન્યાય આપવાનો, એટલે સંખ્યા નાની થાય. નાની થાય પછી એનો વર્ગ કરવો મજા આવે. થઈ ગયું કે નહીં? હવે શું થાય એ મને તમે કહો. 27 નું ઘનમૂળ, 3 નો ઘન 27 છે, તો 27 નું ઘનમૂળ 3 થાય, આપણે શીખી ગયા છીએ. તો આનું ઘનમૂળ કેટલું થાય? 3, અને એની ઉપર કેટલા છે? 2, એટલે 3 નો વર્ગ, એટલે 3 × 3, અને 3 × 3 એટલે શું આવે જવાબ? 9 આવે. 9 મજા આવી? ફરીથી લો, 27 × 2/3 ઘાત. ગમે ત્યારે ઘાત અપૂર્ણાંકમાં આપેલી હોય તો સૌથી પહેલું પ્રાધાન્ય અપૂર્ણાંકને આપવું. ડન? ચલો હું આપું છું. ઘન અને વર્ગ આવડે તો એટલે તો પેલા લીધા હતા. હું સિક્વન્સ એ જ રીતે રાખું છું, એટલે જ પેલા વર્ગ અને વર્ગમૂળ શીખવાડ્યા હતા, ઘન શીખવાડ્યા હતા. ભાઈ બરાબર છે? 27 × 2/3 ઘાત. ચલો લઈશું. મેં શું વાક્ય હું બોલ્યો હમણાં? કે પેલા અપૂર્ણાંકના છેદને પ્રાધાન્ય આપવું. બીજો આપું, પેલા આ કરવા દો. ચલો થઈ ગયું. તો પેલા તો 27 લખ્યા, છેદમાં 3 છે, એટલે કે આવી રીતે આને છેદમાં 3 કહેવાય. આમ લખું, આને શું કહેવાય? આના બરાબર છેદમાં 3, આના બરાબર છેદમાં 4. હા, હવે આગળ લઈએ. આના બરાબર આમ થાય, અહીંયા આમ હોય તો આના બરાબર 6 થાય. લો, બે બાજુથી મેં લખી નાખ્યું. આવું હોય તો આવું થાય, આવું હોય તો આવું થાય. હવે અહીંયા શું છે? છેદમાં 3 છે, 6 છે તો ટોપી થઈને 6 લખાય, નીચે 5 છે તો ટોપી થઈને 5 લખાય, અહીંયા નીચે કેટલા છે? 3, તો ટોપી થઈને 3 લખાય. 27 લખ્યું. હવે આ બગડો છે, એને આપણે 12 રાખો. અહીંયા તમે અહીંયા લખી શકો છો, પણ એને પછી હિસાબ કરવો છે, એટલે એને બાકી રાખો. થઈ ગયું. હવે 27 નું ઘનમૂળ તમને મોઢે ખબર છે 3, અને 3 નો વર્ગ તમને મોઢે ખબર છે જવાબ આવે 9. ભાઈ ડન?
જઈએ આગળ. કોઈ યોગ્ય છે બીજું એક્ઝામ્પલ આપો. ચલો બીજું એક્ઝામ્પલ આપણી તૃતીયાંશ ઘાત મંડો ગણવા. મંડો ગણવા જો તમે અત્યાર સુધી મારો વિડીયો જોઈ રહ્યા છો તો એનો મતલબ કે વિડીયોને તમે એન્જોય કરી રહ્યા છો, ગણિતને તમે એન્જોય કરી રહ્યા છો. જો તમે એન્જોય કરી રહ્યા હોય અને હજુ સુધી લાઈક ન કર્યું હોય તો લાઈક કરી દેજો. જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન ઓન રાખવા વિનંતી. બે ની બે ઘાત ચાર 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 બધાના જવાબ સાચા છે. ટૂંકમાં બધાને આવડે છે, બધા ગોખાઈ જ ગયું એમ કહો ને તમે. ચલો લઈશું, આપણું કામ જ એ છે. એટલા બધા એક્ઝામ્પલ આપો કે અહીંયા અહીંયા થઈ જાય, રિવિઝનની જરૂર ના પડે. પેલા શું લખો? આઠ. પછી શું કરી? ટોપી છેદમાં ત્રણ એટલે અહીંયા ત્રણ, અને એની ઉપર શું આવે? બે. બસ થઈ ગયું. આઠનું ઘનમૂળ, આઠનું ઘનમૂળ કેટલું થાય? બે. અને એની કેટલી ઘાત? બે. તો જવાબ શું આવે? ચાર. થઈ ગયું કે નહીં? હજુ આગળ જઈએ. માન સોળ ની તૃતીયાંશ ઘાત છે. પેલા તો સમજી લઈએ આ માઇનસ ત્રણ દ્વિતીયાંશ એટલે શું. માઇનસ ત્રણ દ્વિતીયાંશ એટલે કે ત્રણ માઇનસ હોય અને નીચે બે હોય, આનો મતલબ આવો થાય. અને હજી હરખું લખું, માઇનસ ત્રણ દ્વિતીયાંશ એનો મતલબ આવો થાય. આ સમજી લેજો, જે કઈ માઇનસ ની નિશાની હોય ને અંશ ને લાગે. ભાઈ સમજાણું? ભાઈ સમજાણું? ફરીથી કહું છું, માઇનસ પાંચ છેદમાં સાત હોય તો માઇનસ પાંચ ઉપર જાય અને નીચે સાત રહે. આ નથી ખબર હોતી એટલા માટે આ બધી ચોખવટ કરવી પડે. કરવી પડે તો અહીંયા સોળનો મતલબ શું થાય? માઇનસ ત્રણ છેદમાં બે ઘાત આવો થાય. બધા અહીંયા જોશે, બધા અહીંયા જોશે. હવે તો એ સોળ લખી નાખ્યા, પછી આ અપૂર્ણાંક છે એટલે ટોપી આવે, છેદમાં કેટલા છે? બે. તો એ અહીંયા બે આવે. આ પૂર્ણાંક પૂરો થઈ ગયો અને એની ઉપર કેટલી ઘાત આવે? માઇનસ ત્રણ ઘાત આવે. થઈ ગયું. હવે સોળ નું વર્ગમૂળ કેટલું થાય? ચાર. ચાર ની કેટલી ઘાત? માઇનસ ત્રણ ઘાત. ભાઈ બરાબર છે? આટલો વહીવટ કરો. સોળ નું વર્ગમૂળ કેટલું થાય? ચાર. અને ઘાત કેટલી છે? માઇનસ ત્રણ. છોકરાઓ હા, હવે હવે શું થશે? તો કે હવે મેં હમણાં જ શીખવાડેલું, ઘાત માઇનસ માં હોય ને એવો જવાબ નહીં લખવાનો, ઘાત તો પ્લસ માં જ હોવી જોઈએ. તો માઇનસ છે ને પ્લસ કરવી હોય તો શું કરવું પડે? સાહેબ છેદમાં લઈ જાઓ. તો આનું શું થાય? ચાર ના છેદમાં ત્રણ ઘાત થાય. થાય. તો હવે આનો મતલબ શું થાય? એક ના છેદમાં ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર, અને બરાબર જવાબ શું આવે? ચોસઠ. એક ના છેદમાં ચોસઠ. આથી અઘરું કોઈ સંજોગોમાં નથી પૂછવાનું, એ તમને હું કહી દઉં. આ અઘરું હતું. હો, કરવી છે પ્રેક્ટિસ? ચલો એક દાખલો તમે કરો, એક દાખલો તમે કરો. ચલો શું લખશું આપણે? સત્યાવીસ ની માઇનસ ચાર તૃતીયાંશ ઘાત. ચલો આગળ જે સાચો જવાબ આપશે એને હું ચા પાવાનો છું. શું પાવાનો છું? ચા. ચલો તો લઈશું. હા, સૌથી પહેલા કેટલા લખવાના? સત્યાવીસ. પછી અપૂર્ણાંક છે એટલે ટોપી, છેદમાં ત્રણ છે એટલે ત્રણ, અને માથે કેટલા આવે? માઇનસ ચાર. લો થઈ ગયું. મહેન્દ્રસિંહ પરમારનું જય હો. થઈ ગયું. હવે સત્યાવીસ નું ઘનમૂળ છે, સત્યાવીસ નું ઘનમૂળ કેટલું થાય મિત્રો? ત્રણ. અને એની ઘાત કેટલી છે? માઇનસ. માઇનસ ઘાત ન ચાલે. ફાઇનલ જવાબમાં માઇનસ ઘાત નહીં આપવાની. થઈ ગયું. તો આ માઇનસ છે તો હું શું કરીશ? એને છેદમાં લઈ જઈશ. એક ની એક સોરી એક છેદમાં ત્રણ ની ચાર ઘાત. હવે ત્રણ ની ચાર ઘાત એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, એમ ચાર વાર થાય. કરી લેજો. હવે હું નથી કરતો. એક્યાસી થાય. થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? તો આવી રીતે થાય. ચલો હવે એના પછીનો નિયમ આપણે શીખવાનો છે. હું ભૂલી ના જાઉં માટે મેં બધું રિમાઇન્ડર વિમાઇન્ડર બધું જ અહીંયા સેટ કરેલું છે. ચલો તો લઈશું. હજી આગળ જઈએ. પાંચ છેદમાં છ આની ત્રણ ઘાત હોય તો શું થાય? આની કિંમત શું? આ પણ તમને ખબર હોવી જરૂરી છે. આ ત્રણ ઘાત છે એ કોની? પાંચની કે છ ની કે બંનેની? તો કે બંનેની.
આ ત્રણ ઘાત છે આખા બ્રેકેટની છે, એટલે આખા ગામની. આ ત્રણ ઘાત છે ને આખા ગામની. તો પાંચની એ ત્રણ ઘાત કહેવાય, છ ની એ ત્રણ ઘાત કહેવાય. તો આને શું કહેવાય? પાંચની ત્રણ ઘાત અને છ ની ત્રણ ઘાત આમ લખાય. આ સમજી લેજો, હું અહીંયા લખું કે સાત પંચમાંશ અને એની એક તૃતીયાંશ ઘાત, એની એક તૃતીયાંશ ઘાત. તો સાતની એક તૃતીયાંશ ઘાત થાય અને પાંચની એક તૃતીયાંશ ઘાત થાય. હજી આને લખવું હોય એક તૃતીયાંશ ઘાત એટલે ટોપી, એક અપૂર્ણાંક આવે એટલે ટોપી આવે, અંદર સાત, અહીંયા કેટલા? ત્રણ. એવી જ રીતે નીચે બીજી ટોપી આવે પાંચ અને અહીંયા કેટલા? ત્રણ. લો થઈ ભાઈ ખબર પડી? કૌંસની ઉપર ઘાત હોય ને આખા ગામની ઘાત કહેવાય. ખબર પડી? ખબર પડી? તો આપું એક પ્રશ્ન. ચલો, આઠ છેદ તૃતીયાંશ ઘાત દાખલો ગણી દઈએ એટલે એના ઘાત ઘાતાંક પૂરેપૂરા આવડી ગયા એવું જાહેર કરવામાં આવશે અને એનું સન્માન કરવામાં આવશે. ચલો કરું. આ અઘરામ અઘરો દાખલો, જાતિ અઘરું તમારામાં ન આવે, અમે ક્લાસ થ્રી માં આટલે સુધી જ કરાય ઉજલો તમને કહી દો, બરાબર છે? ચલો તો કરશું. ચલો ભૂલથી આવી ગયો, હા ચલો કરશું હવે. આને હવે આપણે કઈ નહીં, ભલે થોડુંક લાંબુ થાય, મોઢે થાય, આનો જવાબ મોઢે આવે, હું મોઢે આપું, ઘણા આપી શકે, આપણે એ કઈ નથી કરવાનું, આપણે કાયદેસર જવું છે. આઠની બે તૃતીયાંશ ઘાત થાય, એવી જ રીતે 125 ની બે તૃતીયાંશ થાય. પછી હું એકવાર મોઢે ગણીશ. થઈ ગયું. હવે આગળ જોઈએ, હવે આગળ જોઈએ. તો કે આઠ ની એક તૃતીયાંશ એટલે ટોપી આમ આવે અને માથે કેટલા આવે? બે. એવી જ રીતે 125 છે એની અંદર આવી ટોપી આવે અને માથે કેટલા આવે? બે આવે. પેલા હું હાવ શાંતિથી કરું, બે ત્રણ રીતે દાખલો કરીશ, સ્ટેપ એક એક કપાતું જશે. હવે આઠ નું ઘનમૂળ કેટલું થાય? બે. એની ઘાત કેટલી? બે. નીચે 125 નું ઘનમૂળ કેટલું થાય? પાંચ. એની ઘાત કેટલી? બે. બસ થઈ ગયું. બે ની બે ઘાત એટલે ચાર અને પાંચ ની બે ઘાત એટલે 25. લો વાર્તા પૂરી થઈ ગઈ. આમાં શું તકલીફ પડે તમને? ભાઈ બરાબર છે? લો આ સીધે સીધો તમારો હિસાબ પૂરો થઈ ગયો. ભાઈ બરાબર છે? ચલો હવે આપણે એને બીજી રીતે લઈએ. આ બરાબર છે? હવે થોડુંક ટૂંકું કરીએ. ટૂંકું કેવી રીતે થાય? જોજો. તો કે આવી રીતે લખાય ને, આવી રીતે લખાય, આમાં શું વાંધો? લખાય કે નહીં? તમે અહીંયા જો આ બે નોખા નોખા લખ્યા છે, મેં બે ને ભેગા કરીને અંદર મૂકી દીધા, માથે બે ઘાત, આમે લખાય. હવે આઠ નું ઘનમૂળ કેટલું થાય? બે. 125 નું ઘનમૂળ કેટલું થાય? પાંચ. અને પછી શું કરવાનો? વર્ગ. કૌંસની ઉપર કંઈ પણ હોય ને આખા ગામને લાગુ પડે તો બે ની એ બે ઘાત ને પાંચ ની એ બે ઘાત, તો શું આવે? ચાર. અને નીચે કેટલા આવે? 25. લો થઈ ગયું. થઈ ગયું કે નહીં? પણ હું સલાહ આપું છું, આવું કઈ ન કરો, ભલે ના થાય આમે કરો ને, આમાં શું વાંધો? અને હાવ જેને મોઢે કરવું હોય ને એને શું કરાય? કહું આ આઠ છે ને એનું પેલા ઘનમૂળ છેદ હોય ને, છેદ ઈ મૂળ કહેવાય. શું કહેવાય? મૂળ કહેવાય. તો આઠ નું પેલા ઘનમૂળ શોધો. પેલા હું આઠ નું સેટિંગ કરું છું. આઠ નું ઘનમૂળ શોધો કેટલું થાય? બે. છેદ છે મૂળ કહેવાય એટલે તો ખબર પડે. તો આઠ નું ઘનમૂળ બે અને એનો માથે બે છે એટલે બે નો વર્ગ, બે નો વર્ગ થાય ચાર. આ મોઢે. એવી રીતે આ 125 છે એનું પેલા ઘનમૂળ, 125 નું ઘનમૂળ થાય પાંચ અને એનો પછી કરો વર્ગ એટલે 25. લો થઈ ગયું. ગમે એ દાખલા કરી શકો છો. આપું બીજો. ચલો બીજો દાખલો આપું. હા બસ આ રીતે હું કરું. જોજો મોઢે કરું છું. હવે તમને હાવ તકલીફ નહીં પડે, થોડીક તકલીફ રહેશે મોઢે કરીશ એટલે, પણ હાવ જે પ્રોબ્લેમ પેલે આજ ચાલુ કર્યું હતું પડે તેવી નહીં પડે. જોજો 27 નું શું લેવાનું? ઘનમૂળ. 27 નું ઘનમૂળ કેટલું થાય? ત્રણ. અને એની કેટલી ઘાત? ચાર ઘાત. ત્રણ ની ચાર ઘાત એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, એમ ચાર વાર થાય. તો ચાર વાર હમણાં આપણે ઘણી વાર કહ્યું 81 થાય. છેદમાં 64 છે એનું પાછું ઘનમૂળ, 64 નું ઘનમૂળ કેટલું થાય? ચાર.
જો મુકેશે જવાબ આપી દીધો અને એ ગુણાકાર કેટલી વાર? ચાર વાર. ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર, લો થઈ ગયું 256. આમાં શું વાર લાગે? ફાવે કે નહીં? તો આવી રીતે તમે ઘાત, ઘાતાંક, ઘનમૂળ, વર્ગમૂળ બધું જ કરી શકો છો. આથી વિશેષ હું નથી માનતો તમને કઈ આવે. ચલો તો હવે દાખલા ચાલુ કરશું આના, ઘાત અને ઘાતાંકના. આજે મારે લાસ્ટ ડિજિટ ફાસ્ટ ડિજિટ કઈ નથી લેવું. ચલો લઈશું. તો પેલો ક્વેશ્ચન, 27 2/3 ઘાત, આ તમે કરી નાખ્યો છે, કરી નાખ્યો છે. હવે એના પછીનો ક્વેશ્ચન આપો. 1024 ના આની, ચલો એના પછીનો ક્વેશ્ચન આપું છું. 16 3/2 ઘાત વત્તા 16 -3/2 ઘાત. ચલો ક્વેશ્ચન તમારે કરવાનો થાય. થાય છે, હું કરું. ચલો હું જ કરું છું, તમને નથી આપતો. અહીંયા વચ્ચે નિશાની પ્લસ ની છે, મેં કીધેલું વચ્ચે નિશાની પ્લસ ની હોય ને તો મજૂરી કરવી. આટલો હિસાબ તો તમને કરતા આવડે, આટલો હિસાબ તો તમને કરતા આવડે. પેલા આપણે હિસાબ કરીએ, સમજી લેજો. ભવ્ય પ્રોગ્રામ નું આયોજન છે. આ દાખલો તમારે શેમાં પૂછાયેલો છે? ઘણી બધી જગ્યાએ પૂછાયેલો છે. ચલો લઈશું. તો હવે આને ગણીએ. 16 3/2 ઘાત ગણશું. તો ચલો પેલા શું લેવાનું? 16 નું વર્ગમૂળ. 1/2 એટલે 16 નું વર્ગમૂળ ને 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4. 4 નો ઘન 64. ના હું આખો ગણું છું. ચલો 16 નું વર્ગમૂળ અને એની કેટલી ઘાત? 3 ઘાત. પાકું. વધતા 16 નું વર્ગમૂળ અને એની કેટલી ઘાત? -3 ઘાત. થઈ ગયું. હવે 16 નું વર્ગમૂળ થાય 4, 4 ની 3 ઘાત એટલે 64. વધતા 16 નું વર્ગમૂળ થાય 4 અને 4 ની -3 ઘાત એટલે 4 ની 1/3 ઘાત થાય. 1/3 એટલે હા, -3 ઘાત છે એટલે છેદમાં જાય. હવે આ ગુણાકાર થશે, સરવાળો થશે, બરાબર 64 વત્તા 1/64 થાય. આને 64 ની કિંમત 64 થાય. 1/4 નો ઘન એની કિંમત થાય 64. આનો જવાબ શું આવે? 64 પૂર્ણાંક 1/64. મેં તમને અપૂર્ણાંકના સરવાળા બાદબાકી શીખવાડેલા છે, શીખવાડેલા ને ખબર છે? આખા આખા અર્ધાંક કરતા બસ આ જવાબ આવી ગયો. લો થઈ ગયો ભાઈ, સમજાણું? જરા કોમેન્ટ કરો જોઈએ શું થયું. કોમેન્ટ કરો, સમજાણું કે કેમ? બીજી વાર જરૂર હોય તો કહો, બીજી વાર કરાવો એમ. બરાબર છે, ફરી એક વાર કરો. ચલો હું બીજી વાર કરું છું, બીજી વાર કરું છું. 16 ની -3/2 ઘાત વત્તા, નહીં પેલા પ્લસ હતી ને, આપણે પ્લસ રાખો. 16 ની 3/2 ઘાત વધતા 16 ની -3/2 ઘાત થઈ ગયું. હવે 16, પેલા તો 16 લખો છો, મૂળમાં છે એટલે અહીંયા વર્ગમૂળમાં 2 આવે અને વધતા 16, વર્ગમૂળમાં છે એટલે વર્ગમૂળમાં 2 અને માથે કેટલી ઘાત આવે? -3. અમે બરાબર લખ્યું છે? અજય એમ કે સમજાણું તો બેટા થવું જોઈએ. હો ચલો થઈ ગયું. 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4. માથે કેટલી ઘાત? 3. વધતા 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4 અને માથે કેટલી ઘાત? -3. હું કાંઈ નવી વાત નથી કરતો, આ તો 3-4 વાતો ભેગી થાય એટલે તમને તકલીફ પડે એના જેવું. બાકી બધી 4 ની 3 ઘાત એટલે કેટલા થાય? 64. વધતા 4 ની -3 ઘાત એટલે 1/4 ની 3 ઘાત થાય, અમે શીખવાડેલું છે. આના બરાબર શું થાય? 64 વધતા 1/64. હવે આ અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી, જે લોકો ચાલુ ગાડીએ ચડ્યા છે, પાછળથી ક્લાસ જોઈન કર્યા છે, આ લેક્ચર ન જોયો હોય, અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી જોઈ લેજો. આ નહીં, બધા જોઈ જ લેવાના છે. થઈ ગયું કે નહીં? તો આનો સરવાળો સીધે સીધો 64 પૂર્ણાંક 1/64 થાય. બસ તો જવાબ આવી ગયો. આથી રૂડું રૂપાળું શું હોય? ચલો એના પછીનો ક્વેશ્ચન કરો. જુનિયર ક્લર્કમાં ક્વેશ્ચન પૂછાયેલો છે. 1/10 ×(-7)× (-0)। ચલો આનો જવાબ તમારે આપવાનો છે.
ભાઈ પાયો બધાનો સરખો છે પેલી વાત, અને વચ્ચે ગુણાકાર ભાગાકારની જ નિશાની છે એટલે સીધા ઘાતના સરવાળા બાદ બાકી થાય પાકું. ચલો એક્સ કેટલા છે? દસ. વચ્ચે આમ જ આલો, ઉતાવળ ના કરો, આવડી જાય પછી જે કરવું હોય કરજો. બધા ઘણા બધાના જવાબ ખોટા છે. ચલો ગુણાકાર છે તો શું આવે? પ્લસ. કેટલી ઘાત છે? માઇનસ સાત. લખો માઇનસ સાત. પછી ગુણાકાર છે તો પ્લસ. કેટલી ઘાત છે? જીરો. તો જીરો જ આવે. અહીંયા એક શું કામ કરો છો? એક્સ ની જીરો ઘાત હોય ને તો આ આખાની કિંમત એક થાય. ઘણા અહીંયા આની કિંમત એક લીધી છે. ના, એક્સ તો આવી ગયો. આખાની કિંમત જીરો ઘાત છે તો જીરો જ લેવાની. આખાની કિંમત પૂછે ને તો એક થાય. એક્સ ની જીરો ઘાત હોય તો તું વન કેવી રીતે લઈ શકે? એટલે બધા ભૂલ કરી. ચલો થઈ ગયું બરાબર. એક્સ ની દસ ઘાત પ્લસ માઇનસ માઇનસ સાત અને પ્લસ જીરો, તો બરાબર એક્સ ની ત્રણ ઘાત આવે. છોકરાઓ હા, ચલો એના પછીનો ક્વેશ્ચન કરીએ આપણે. હા, એક્સ ની પાંચ પોઈન્ટ પાંચ ઘાત, સોરી, દસ ની પાંચ પોઈન્ટ પાંચ ઘાત ગુણ્યા દસ ની પાંચ પોઈન્ટ પાંચ ઘાત આવી રીતે છે, અને ભાગ્યા દસ ની માઇનસ ચાર ઘાત બરાબર દસ ની કેટલી ઘાત? ચલો આ પ્રશ્ન કરો જોઈએ. હજી કોઈ પંદર પંદર ઘાટ ઠોકે છે, હજી કોઈ હાથ હાથ ઘાટ ઠોકે છે, હજી કોઈ છ છ ઘાટ ઠોકે છે. સાચો જવાબ શું છે ખબર નથી, પણ ગામ આખાના જવાબો નોખા. એલા ઉતાવળ ના કરો. હવે કરું હું? ચલો પેલા દસ, એની કેટલી ઘાત? પાંચ પોઈન્ટ પાંચ ઘાત. વચ્ચે શું છે? ગુણાકાર. તો શું આવે? સરવાળો. પાંચ પોઈન્ટ પાંચ ઘાત. વચ્ચે શું છે? વચ્ચે સાહેબ ભાગાકાર છે. તો શું આવે? માઇનસ. અને કેટલી ઘાત છે? માઇનસ ચાર. આમ થાય. ઉતાવળ કરશો તો કોઈ દી શીખશો નહીં, સમજી લો. થઈ ગયું. હવે આ બરાબર દસ, આ પાંચ પોઈન્ટ પાંચ અને પાંચ પોઈન્ટ પાંચ નો સરવાળો થાય અગિયાર. આ માઇનસ છે, આ માઇનસ છે, માઇનસ માઇનસ થાય પ્લસ. તો દસ ની અગિયાર ને ચાર પંદર ઘાત આવે. લો થઈ ગયું, થઈ ગયું. એનાથી આગળ જઈએ. ચલો એનાથી આગળનો પ્રશ્ન શું છે આપણે એના ઉપર ધ્યાન દઈએ. ચલો એ ની દસ ઘાત અને એના ઉપર ત્રણ ઘાત ભાગ્યા એ ની છ ઘાત અને એના ઉપર પાંચ ઘાત, આનો જવાબ શું આવે? ચલો ગણો જોઈ. આ પૂછાયેલા પ્રશ્નો છે. હા, તમને ખબર નહીં પડે એમને બધું હાલવા માંડ્યું છે. આને આની આગળને બધા પૂછાયેલા જ હતા, તમારી એક્ઝામ કરતા ઉપલા લેવલના છે, સમજી લો. એની જીરો ઘાત છે. જવાબો લખી દઉં તમને. ચલો જવાબો આના શું શું છે એ પણ લખું, તમને ખબર પડે શું જવાબ આવે. જવાબમાં એની બે ઘાત, એની ચોવીસ ઘાત, પછી છે એની ત્રીસ ઘાત અને એની જીરો ઘાત. ચલો તમે એટલા હોશિયાર થઈ ગયા, ઓપ્શનની જરૂર નથી તમારે. ચલો થઈ ગયું ને. ચલો ગણશું, હાલો ગણીએ. ચલો ગણીએ. ઘાતની ઉપર ઘાત હોય તો મેં કીધેલું ગુણાકાર થાય ભાગ્યા એની. ઘાતની ઉપર ઘાત હોય તો મેં તમને કીધેલું ગુણાકાર થાય. હજી ગણાય આ દસ ને ત્રણ તેર કરે છે, છ ને પાંચ અગિયાર કરે છે, સમજી લો. ઘાતની ઉપર ઘાત હોય સુરજ તો ગુણાકાર થાય, તે સરવાળા કર્યા. આ દસ ઘાત, એની ઉપર ત્રણ ઘાત, ઘાતની ઉપર ઘાત હોય તો ગુણાકાર થાય. થઈ ગયું ને. હવે શું થાય? તો કે એની ઉપર ત્રીસ, ભાગાકાર હોય તો બાદબાકી, ત્રીસ માઇનસ ત્રીસ, તો એની જીરો ઘાત આવે. એટલે ડન છે. ચલો હવે એના પછીનો એક ક્વેશ્ચન, સાદા રૂપનો ક્વેશ્ચન છે, હું અત્યારે કરાવું છું. આ બધું પાછું રિપીટ થોડાક ક્વેશ્ચનો થશે, થોડાક નહીં થાય. હું કરાવું છું હવે જાય. હા તો જામશે જ ને, હરવે હરવે જેમ રંગ બનશે ને પકડશે ને એમ જામતું જશે ધડાધડ. હવે પાછળથી જોઈન થશે ને એને પ્રોબ્લેમો થશે. દસ લેક્ચર ચડી ગયા છે, આઠ દસ લેક્ચર, સમજાણું. ચલો હવે આ કરીએ છીએ. હા જોજો,
અહીંયા કાંઈ નથી લખ્યું એનો મતલબ શું થાય? વર્ગમૂળ. સૌથી પહેલા આનું વર્ગમૂળ કાઢો. 64 નું વર્ગમૂળ કેટલું થાય? 64 નું વર્ગમૂળ થાય સાહેબ 8 ગુણ્યા 729 નું વર્ગમૂળ કેટલું થાય? 729 નું વર્ગમૂળ થાય 27. તમને વર્ગમૂળ ગોખવાના કીધા છે, તમારે ગોખેલું હોવું જોઈએ. નથી ગોખેલું તો હું ન કરું. સર આ એ ની જીરો ઘાત બરાબર 1 થાય ને? હા 1 થાય ને. જવાબ તને આવા હતા, એ ની 2 ઘાત, એ ની 30 ઘાત, એ ની 20 ઘાત અને એ ની 0 ઘાત. તો આમાંથી કયો જવાબ તું ટીક કરીશ? આવડો આ જવાબ આવી રીતે હોત 1 તો કયો ટીક કરત? તો આ કર જે જવાબ આપ્યો હોય બેટા એ ટીક કરવાનો. એની 0 ઘાત આપેલો હતો એટલે એ ટીક કરવાનો, 1 આપેલો હોય તો એ કરાય. બરાબર ને? ચલો સમજી ગયો. હવે અહીંયા ધ્યાન આપો, 64 નું વર્ગમૂળ જ કાઢવાનું છે. કોઈ ગુણાકાર ન કરે, ધંધે લાગશો. 64 નું વર્ગમૂળ કેટલું થાય? 8. 729 નું વર્ગમૂળ કેટલું થાય? 27. આ મેં તમને પણ આ તો નોલેજ માટે. હા બરાબર છે. 729 નું વર્ગમૂળ 27 થાય. આ તમે ગોખેલું છે. થઈ ગયું માઇનસ. માઇનસ આ એક સંખ્યા છે, આ બીજી સંખ્યા. તમને ખબર છે આપણે પ્લસ માઇનસ ની નિશાની ને બહાર રાખીએ છીએ. લાવું થઈ ગયું. હવે આ બીજો બ્રેકેટ આવશે. જોજો ભાઈ, 64 એનું આ શું કાઢવાનું? ઘનમૂળ. 64 નું ઘનમૂળ તમને ખબર છે ને? ટોપી બધાને લાગુ પડે, કૌંસ બધાને લાગુ પડે. મેં શીખવાડ્યું છે, હમણાં શીખવાડ્યું છે. 64 નું ઘનમૂળ લેવાનું, 729 નું ઘનમૂળ લેવાનું. 64 નું ઘનમૂળ થાય 4, તમને ખબર છે. 729 નું ઘનમૂળ થાય 9. 1 થી 10 સુધીના ઘન પાકા કરવા આવું મેં એટલે જ કીધેલું. તો 729 નું ઘનમૂળ થાય 9. આ તમારે ગોખવાનું છે. જેટલા કામ ગોખવાના આપ્યા ને એમાં આ કામ છે. કોઈ મજૂરી નથી. લો થઈ ગયું. હવે આ ગુણાકાર કરવાનો છે. આ ગુણાકાર તમને આવડે, તમે ખૂણામાં જઈને કરશો, હું મોઢે કરું છું. મને 27 નો પાડો આવડે છે. આ પણ મેં તમને પાકો કરવાનો કીધો છે. 27 નો પાડો પણ 27 8 216 થાય અને માઇનસ 4 9 36 થાય. 216 માંથી 36 જાય તો જવાબ શું આવે? 180 થઈ ગયું. હવે તમને કહો આ દાખલો કયો છે? તો કે આ રવિવારે જે હેડ ક્લર્ક ની પરીક્ષા હતી ને એમાં પૂછેલો છે. શું લાગે છે? હજી તો આજ પહેલો દિવસ છે, સમજી ગયા? હજી તો તમારો પહેલો દિવસ છે, તોય તમને ફાવવા માંડ્યું હોય તો એનો મતલબ કે થોડીક પ્રેક્ટિસ કરશો તો થઈ જશે. બરાબર છે? એટલે એના જેવું છે. મારું કામ તમને છે ને ગણિત શીખવાડવું એટલું જ નથી, મારું કામ તમારા કોન્ફિડન્સમાં વધારો થાય ને એ પણ જોવાનું છે. કેમ કે તમે ખોટા જ બીવો છો, નથી આવડતું એ વાત જ ખોટી છે. બીવો છો જ ખોટા, તમે સમજી લો. બાકી આમાં ક્યાંય ન આવડે એવું કઈ હોતું જ નથી. મને આવડે તો તમને આવડે, તમને આવડે તો મને આવડે. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન. 18 ની 18 a 6 ઘાત ભાગ્યા 1/2 a² આ તો સહેલું જ હતું, મજા આવી. આ પણ ગૌણ સેવા મંડળે લીધેલી પરીક્ષાનો પ્રશ્ન છે. હવે બધા ઈ જ છે. આમાં જીપીએસસી ને હું કરાવીશ, હાલો ને પીએ ને કરાવીશ તમને. જોજો તમે કઈશ ત્યારે ખબર પડશે. એટલે આ તો થાય ભયા થઈ ગયું. હવે જોજો આનો હિસાબ કેવી રીતે થાય. સૌથી પહેલી વસ્તુ, લાડવા અને રૂપિયા એ બેનો સરવાળો ન થાય. લાડવાનો સરવાળો હું એમ કહું કે મારી પાસે 20 લાડવા છે અને 10 રૂપિયા છે. તારી પાસે 6 લાડવા છે, તારી પાસે 15 રૂપિયા છે અને 6 લાડવા છે. આપણા બે નું ભેગું કરીએ તો શું થાય? તો તમે આમ હિસાબ આડેધડ નહીં કરો. તમને એટલી સીધી ખબર પડે લાડવા જોડે લાડવા એટલે આપણા બંને પાસે થઈ અને 26 લાડવા છે અને 25 રૂપિયા છે. આપણે આવો હિસાબ કરીએ તો આ તમે શું કરો છો? તો કે તમે સરખી વસ્તુ જોડે જ સેટિંગ કરશો તો આ વસ્તુ બધે કામ આવે. સમજી લો આવે. અને પેલા હું તમે સમજી શકો એ રીતે લખું. 18 a² ભાગ્યા એટલે છેદમાં આવે, છેદમાં આવે શું આવે? 1/2 a² આવે. એટલે હા હવે 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 છેદ નો છેદ એટલે એને અંશ કહેવાય. આ નો ખબર હોય તો કહું. હું એમ કહું કે 1/1/3 આવું હોય, 1/1/3 તો આ છેદ છે, આ છેદ છે, એનો પણ આ છેદ છે.
આ આખી સંખ્યા આને શું કહેવાય? અંશ. અંશ કહેવાય. આને શું કહેવાય બાળકો? છેદ કહેવાય. અને આને પાછો શું કહેવાય? છેદ. છેદનો છેદ, છેદનો છેદ એટલે અંશ થાય. પેલા સમજી લો, નંદકિશોર ઉતાવળ થઈ ગઈ, ખબર પડી? તો આનો મતલબ શું થાય? ત્રણ થાય. હું અહીંયા એમ લખું કે બે પૂર્ણાંક ત્રણ પંચમાંશ, આમ લખું, સોરી સીધું જ લખું જેમ પરીક્ષામાં પૂછે, બે પૂર્ણાંક ત્રણ પંચમાંશ આવી રીતે છે. હરખું પેલા સમજી લેજો. તો આનો મતલબ શું થાય? બે પૂર્ણાંક ત્રણ છેદમાં, એટલે છેદનો છેદ છે એટલે પાંચ ક્યાં જાય? ઉપર. આ સમજી લેજો, આવી રીતે થાય. આ સૌથી ઉપર, આ પેલો માળ, આ બીજો માળ, આ ત્રીજો માળ, એમ કહેવાય. આ પેલો માળ, બીજો માળ, ત્રીજો માળ. તો ત્રીજો માળ છે ને પાછો પેલા માળે લઈ લેવાનો, ગણિતનો નિયમ જ છે. તો થઈ ગયું ને. હવે હું તમને બીજું એક્ઝામ્પલ આપું, બે છેદમાં ચાર તૃતીયાંશ. તો આનો મતલબ શું થાય? આનો મતલબ બે છેદમાં ચાર અને છેદમાં ત્રણ છે ક્યાં જાય? ઉપર. લો થઈ ગયું ભાઈ, સમજાશે? ચલો આ થઈ ગયું ભાઈ. સમજાણું પેલા આની કોમેન્ટ કરો, જોઈએ સમજાણું કે નહીં. અમે કીધું છેદનો છેદ વાળું આખું, જો કઈ રેવા નથી દેવાનું. હું તમને કહી દઉં, દરેક વસ્તુ આવી જશે. ક્લાસ થ્રી નો કોર્સ એમને તમે શીખી શકશો. પેલા આ કરી લઈએ. થઈ ગયું કે નહીં? ચલો તો હવે હવે હું આ બધી આકૃતિ બધું એમને જ રાખું છું. ચલો હવે આ થઈ ગયું. તો આ આંકડાઓ છે કે નહીં? પેલા આપણે આનો હિસાબ કરીએ. આ બગડો ક્યાં જશે? ઉપર જશે. બગડો જશે ઉપર. તો 18 ગુણ્યા 2 થાય, ગુણ્યા એની કેટલી ઘાત? 6 ઘાત થાય. આ 18, આ 18, આ એક દ્વિતીયાંશ ઉપર ગયા એટલે 2 થયા, 2 લખી નાખ્યા, એની 6 ઘાત. આટલે સુધી મેં બરાબર કર્યું છોકરાઓ? આટલે સુધી બરાબર કર્યું. હવે શું? તો કે એની 2 ઘાત છે, એને ઉપર લઈ જાઓ ગુણાકારમાં, તો એની માઇનસ 2, ના ના આમનામ જ રાખો, ચલો ભાગ્યા એની 2 ઘાત. ચલો આમાં તો વાંધો નથી કોઈને, ખાલી બગડાને ઉપર લઈ ગયો છો, બાકી મેં કશું જ નથી કર્યું. હવે મને તમે કહો છો ને 18 દુ કેટલા થાય? 36. 18 દુ થાય 36. એની 6 ઘાત ગુણ્યા એની કેટલી ઘાત? 6 ઘાત. ભાગાકાર છે એટલે તમને ખબર છે માઇનસ થાય. તો 36 ગુણ્યા એની 6 માઇનસ 2 એટલે કેટલી ઘાત આવે? 4. લો થઈ ગયું ભાઈ, સમજાણું? સમજાણું? તો આવી રીતે થાય. ચલો એક દાખલો આવો ને, આવો તમે કરો. 15 3 ઘાત ભાગ્યા, સોરી એને આપ્યો છે એમ જ આપો, 3 પંચમાંશ એક્સ વર્ગ. આનો દાખલો ગણો જોઈએ. ચલો લઈશું. હા હવે અહીંયા ધ્યાન આપશો, આ 15 છેદમાં કેટલા છે? 3. અહીંયા ધ્યાન આપશો બધા હું કેમ કરું છું. આ 15, આ 3, આ છેદમાં 5 છે ક્યાં જાય? ઉપર જાય. અને આ એક્સ નો ઘન અને છેદમાં એક્સ નો વર્ગ. લો અમે હરખી રીતે લખી લઈશું. હવે આ કાપા કાપી કરો, 3 ઉડે તો કેટલા આવે? 5. 5 પાંચ કેટલા થાય? 25 થાય. એક્સ ની કેટલી ઘાત? 3 ઘાત. માઇનસ 2 ઘાત, ભાગાકાર છે એટલે સીધે સીધો માઇનસ થાય, તમને ખબર પડી ગઈ. તો 25 એક્સ ની કેટલી ઘાત આવે? 1 ઘાત. તો 1 ઘાત લખવાની સિસ્ટમ નથી, સિસ્ટમ છે 25 એક્સ લખવાની. લો આ થઈ ગયું. એક દાખલો આનો પૂછાશે પાકું. ચલો આગળ જઈએ આપણે, એના પછીનો ક્વેશ્ચન કરીએ. 2 ની 3 ઘાત આખા ગામની 4 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ની 3 ઘાત અને ભાગ્યા 2 ની 4 ઘાત ની 4 ઘાત. આનો જવાબ શું આવે? જવાબ હું લખું છું, 4, 8, 24 અને 32. બધાને આવડી ગયું છે આનો મતલબ, એવો થયો બધાનો જવાબ એક હરખો છે. નામ હું કોઈને વાંચતો નથી, કારણ તો કે આખા ગામને આવડે, આમાં હું વાંચવાનું રહી આવે. જે છોકરાઓ જેને કહેવાય ને કે કોમેન્ટ નથી કરતા, દાખલા ગણે છે, લાઈવમાં છે, તો સલાહ એવી આપું છું બાળકો કે કોમેન્ટો કરો. એનાથી શું થશે? હું તમને નામથી ઓળખવા માંડીશ.
આપણા સંબંધો થોડા ઘાટા થશે. સંબંધો ઘાટા થશે તો એમાં તમને અને મને બેયને ફાયદો છે, સમજી લો. ચલો, તો આજનો આ છેલ્લો દાખલો પૂરો કરીએ આપણે. હા, હવે ઘાતની ઉપર ઘાત હોય તો તમને બધાને ખબર છે સાહેબ, ઘાતનો ગુણાકાર થાય, બે ની બાર ઘાત આવે, ગુણ્યા બે ની કેટલી ઘાત આવે, બે તેરી છ ઘાત આવે કે નહીં, અને છેદમાં બે ની કેટલી ઘાત આવે, સોળ ઘાત. ચોકે ચોકે સોળ, અહીંયા સુધી બરાબર છે. હવે હવે બે ની બાર ઘાત વચ્ચે ગુણાકાર છે એટલે પ્લસ છ ઘાત, છેદમાં છે એટલે માઇનસ સોળ ઘાત. છેદમાં હોય એટલે તો ઘાત માઇનસ કહેવાય, એ તો આપણે શીખી ગયા છીએ. ચલો, હવે તો કે બે ની બાર ને છ અઢાર માંથી સોળ જાય તો બે ઘાત આવે, આ બાર ને છ અઢાર, અઢાર માંથી સોળ જાય તો બે, બે ની બે ઘાત એટલે જવાબ શું આવે, ચાર. થઈ ગયું. છેલ્લે મેં જે કઈ દાખલા કરાવ્યા છે ને બધા ક્લાસ થ્રી માં ગૌણ સેવામાં પૂછાયેલા છે, સમજો છો ને તમે? આ રીતે જ આપણે આગળ વધવાનું છે અને બધા ચેપ્ટરો લાઈનમાં હું આ રીતે પૂરા કરીશ, બરાબર છે? થોડાક ચેપ્ટરો લઈ પછી આપણે રીઝનિંગ લઈશું, પછી પાછું વધારાનું મેથેમેટિક્સ, એવી રીતે આપણે આગળ વધશું. તો મને આશા છે બાળકો કે અત્યાર સુધી આપણા જે આઠ નવ લેક્ચર થયા છે તે સરખા ના હોય તો છેદ ક્યાંમાં આવ્યા, છેદ ક્યાં આવ્યા, આ ના આંકડો સરખો ન હોય તો મજૂરી કરવી પડે બેટા. દશરથ એવું કહે છે આવું ના આવું રહે તો ટોપ થઈ જાય, આવું જ રહેવાનું છે, સમજી લેજે. આથી સારું થશે, મેં પહેલા જ ચોખવટ કરી, અત્યારે તમે અઘરામાં અઘરો ભાગ ભણી રહ્યા છો, આથી આગળ બધું સારું જ રહેશે એટલે ટોપ જ થશે. સમય લાગશે, લાગશે ને લાગશે જ, મેં તમને કીધેલું જ છે. ઉતાવળ કોઈ ના કરશો, મને મારી રીતે કરવા દો. આજે દાખલા બધા તમે ગણેલા કર્યા છે, મારા ઘરના નથી કર્યા, સમજી લેજો, બરાબર છે? તો કાંઈ વાંધો નહીં મુકેશભાઈ, મળીએ, મજા આવે ને બસ ત્યારે, તો મળીએ આવતીકાલે. જો મિત્રો, તમે ઈચ્છતા હો કે આપણી આ શિશુ ગણિત સિરીઝ આમનમ આગળ વધતી રહે તો મારી તમને એક નમ્ર વિનંતી છે કે વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, વધુમાં વધુ લાઈક કરો, જેથી કરી તમારા આ લાઈક અને વ્યૂથી અમને મોટિવેશન મળે અને અમે આવા નવા ને નવા વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ. તો મળીએ મિત્રો ફરીથી બીજા કોઈ આવા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, ભગવાન તમારું ભલું કરે, આવનારો સમય તમારો શુભ રહે.